ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः ॐ उषावा अश्वस्य मेद्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः व्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्मा अश्वस्य मेध्यस्य द्यौः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवीपाजस्यम् दिशः पार्श्वे अवान्तरदिशः पर्षवः ऋतवोऽङ्गानि मासाश्चार्धमासाश्च पर्वाणि अहोरात्राणि प्रतिष्ठाः नक्षत्राण्यस्थीनि नभो मांसानि ऊवध्यंसि कताः सिन्धवो बुधाः यकृच्चक्लो मानश्च पर्वताः ओषधयश्च वनस्पतयश्च लोमानि उद्यन् पूर्वार्धः निम्लोचन् जघनार्धः यद्विजृम्भते तद्विद्योतते यद्विधूनुते तस्तनयति यन्मेहति तद्वर्षति वागेवास्य वाक् अहर्वा अश्वं पुरस्तान् महिमान् वजायत तस्य पूर्वे समुद्रे योनिः रात्रिः एनं पश्चान् महिमा अन्वजायत तस्य अपरे समुद्रे योनिः एतौ वा अश्वं महिमानौ अभितः सम्बभूवतुः हयो भूत्वा देवानवहत वाजी गन्धर्वान् अर्वा असुरान् अश्वो मनुष्यान् समुद्र एव अस्य बन्धुः समुद्रो योनिः पहली कंडिका मां अश्वमेध यज्ञ विषय उपासना कई, बीजी कंडिका मां अश्वमेध ने उपासना ना अंग अश्व विषय उपासना कई पहली कंडिका मां, बीजी कंडिका मां हवे आ अश्वनी आगळ अने पाछळ जे बे पात्र मुकवामां आवे छे सोनाना ने चांदीना एना विषयनी उपासना कहेवामां आवे छे। अहर्वा अश्वम पुरस्तात् महिमा अन्वजायत, તો આજે અશ્વ છે એની આગળ મહિમા એક પાત્ર મૂકવામાં આવે છે, એ પાત્ર આ ઉપાસનામાં દિવસ નામનું છે, એટલે દિવસ જોગે છે એ અશ્વની આગળ મુકાતું સોનાનું પાત્ર એ આ દિવસ છે। તસ્ય પૂર્વે સમુદ્ર યોનિહિ, પૂર્વ સમુદ્ર એ એની યોનિ છે। રાત્રિ એનમ પશ્ચાત મહિમા અન્વજાયત, તો આ અશ્વની પાછળ જે ચાંદીનું પાત્ર મૂકવામાં આવે છે એ રાત્રિ ઉગે છે એ જાણે કે ચાંદીનું પાત્ર છે। તસ્ય અપરે સમુદ્ર યોનિહિ, અપર સમુદ્ર એની યોનિ છે। એતવ્વા અશ્વ મહિમાનો અભિતઃ સંબભૂવતુઃ,
તો આ બંને મહિમા એ પાત્રનું નામ છે. એટલે આ બંને મહિમાઓ એટલે કે આ બંને પાત્રો એટલે આ બંને ગ્રહો એટલે કે બંને હવનીય દ્રવ્ય મૂકવાના જે પાત્રો છે દિવસ અને રાત, એ અત્યારે એના ઉપર એનો આરોપ કર્યો છે, એ બંને એની આજુબાજુ મૂકવામાં આવેલા છે. હય ભૂતા દેવાન વહત, હય થઈને એને દેવતાઓનું વહન કર્યું, બાજી થઈને ગંધર્વોનું વહન કર્યું, અરવા થઈને અસુરોનું વહન કર્યું, અશ્વ થઈને મનુષ્યોનું વહન કરે છે, સમુદ્ર એ વસ્ય બંધુ, સમુદ્ર અથવા પરમાત્મા એ એનો બંધુ છે, સમુદ્ર યોની, સમુદ્ર એની યોની છે. ભાષ્યમાં અહર્વા ઇતિ સવર્ણ રાજતો મહિમાખ્યો ગ્રહો અશ્વત્થસ્ય અગ્રત પુરુષતસ્ય સાપ્યેતે, તો આ મહિમા નામના બે ગ્રહ એટલે કે પાત્ર અશ્વની આગળ અને પાછળ સોના ને ચાંદીના પાત્રો મૂકવામાં આવે છે એના વિષયની આ ઉપાસના છે. અહહ સવર્ણો ગ્રહ દીપ્તિ સામાન્યાત્વય, તો અહહ કે દિવસ છે એ સોનાનું પાત્ર છે, બંને પ્રકાશમાન છે એટલા માટે. અહહ અશ્વમ પુરસ્તાત મહિમા અન્વજાયતે તે કથા, તો કે અશ્વની પહેલા આ સોનાનું પાત્ર એ દિવસ જન્મ એ શી રીતે, તો કે અશ્વસ્ય પ્રજાપતિ, કારણ કે અશ્વ પ્રજાપતિ છે, પ્રજાપતિ હિ આદિત્યાદિ લક્ષણ અન્ન લક્ષ્યતે, તો અન્ન એટલે કે દિવસ દ્વારા માત્ર દિવસની વાત નથી કરી પણ પ્રજાપતિને લક્ષિત કરવામાં આવ્યો છે. અશ્વમ લક્ષયિત્વા અજાયત સવર્ણો મહિમા ગ્રહ, અશ્વને લક્ષિત કરીને આ સોનાનું પાત્ર ગ્રહ છે એ જન્મ્યો એ મૂકવામાં આવ્યું. વૃક્ષમ અનુ વિદ્યોત તે વિદ્યુત એથી અદ્વત, કે અનુ વપરાય ત્યારે પશ્ચાત જ એવો અર્થ હંમેશા નથી થતો. જેમ કે આ વૃક્ષને લક્ષિત કરીને વીજળી ચમકે જેવું કહીએ છીએ, તો વૃક્ષની પાછળ એવું કઈ કહેવાનો હેતુ નથી, છતાં અનુ વાપરીએ છીએ. એમ અહીં અન્વજાયત અનુ અજાયત કહ્યું કે પાછળ જન્મ્યો, તો પાછળ એટલે એની આમ પાછળ એવું કશું નથી, એને લક્ષિત કરીને એની એની નજીક એ પ્રકારે છે. જૂના પુસ્તકમાં 26મું પાનું ટીકામાં લગભગ વચ્ચે જરાક નીચેથી, યત્ર ચ સ્થાને ગ્રહ સ્થાપ્યતે તત્પૂર્વ સમુદ્ર દૃષ્ટ્યા ધ્યેયમ. હવે જે સ્થાન ઉપર આ પાત્રને મૂકવામાં આવે છે, પહેલા એ પાત્ર એના એને માટે ઉપાસના કહી કે પાત્ર, તો સોનાનું પાત્ર છે એ દિવસ છે એમ સમજો અને ચાંદીનું પાત્ર છે રાત્રિ છે એવું સમજો. હવે જે સ્થાન ઉપર એ પાત્ર મૂકવામાં આવે છે એ સ્થાન વિશે વાત કરે છે. એ સ્થાનને પૂર્વ સમુદ્ર દૃષ્ટ્યા ધ્યેયમ, એ સ્થાનને પૂર્વ સમુદ્ર એવી એના ઉપર નજર કરવી જોઈએ, એને એવી પ્રકારે ઉપાસના કરવી જોઈએ એ ભાષ્યકાર કહે છે. 26મું પાનું જૂના પુસ્તકમાં ભાષ્યની પહેલી લીટીનો છેલ્લો શબ્દ, તસ્ય ગ્રહસ્ય પૂર્વે પૂર્વ સમુદ્રે સમુદ્ર યોનિ વિભક્તિ વ્યત્યયેન. આ જે ગ્રહ છે એટલે કે આ જે પાત્ર છે એની પૂર્વે સમુદ્રે એટલે પૂર્વ સમુદ્રમાં એવું નથી પણ પૂર્વ સમુદ્ર પોતે એને યોની છે. પૂર્વ સમુદ્ર યોની, પૂર્વ સમુદ્ર છે એ એની યોની છે, એ મૂકવાનું સ્થાન છે. પૂર્વત્ર માત્ર સાદૃશ્યમ, પૂર્વત્ર એટલે શું, તો કે સાદૃશ્ય એટલે સાદૃશ્ય શું છે બે વચ્ચે, એટલે પૂર્વ સમુદ્ર એને યોની કેમ કહ્યું, તો કે જે પેલું આગળ મૂક્યું છે એટલે પહેલું આગળ મૂક્યું ને પાછળ મૂક્યું, તો આગળ એટલે પૂર્વ, પાછળ એટલે પશ્ચિમ, કે પૂર્વ સમુદ્રમાં પણ પૂર્વપણું છે અને આગળ મૂકવામાં પણ પૂર્વપણું છે, એટલા માટે પૂર્વ સમુદ્ર ને એની યોની કહી છે. એટલે પૂર્વપણું એ સાદૃશ્ય છે બંને વચ્ચે. કથમ સપ્તમી પ્રથમાર્થે યોજ્યતે, તો કે હવે પૂર્વે સમુદ્ર સપ્તમી સ્પષ્ટ છે, તમે પૂર્વ સમુદ્ર કરી નાખો છો તમારી મુનસફી પ્રમાણે, એવું કેવી રીતે ચાલે, એવું કેમ કર્યું તમે, તો કે છંદસી અર્થ અનુસારેણ વ્યત્યય સંભવાત,
વેદોની અંદર અર્થને અનુસરીને વિભક્તિને જરા આમ તેમ કરી શકાય છે એવી સંભાવના હોય છે, એટલે અમે એવી છૂટ લીધી છે. એટલે ભાષ્યકારે કહ્યું ક્યાં છે ભાઈ વિભક્તિ વ્યત્યયના, વાંચવાનું બાકી વિભક્તિ વ્યત્યયના. તો વિભક્તિને વ્યત્ય એટલે આગળ પાછળ એક બદલવી, સપ્તમી વિભક્તિ છે એને પ્રથમા કરી, એટલે પૂર્વે સમુદ્રે પૂર્વ સમુદ્રમાં એવો અર્થ થતો હતો એને બદલે પૂર્વ સમુદ્ર, એટલે પૂર્વ સમુદ્ર એની યોનિ છે એવો અર્થ કરવામાં આવ્યો. હવે આગળ હા યોનિ ઇતિ આસાદન સ્થાનમ, યોનિ એટલે એને મૂકવાનું સ્થાન, બરાબર જે જગ્યાએ મૂકવામાં આવે છે આ જગ્યાએ મૂકવામાં આવે છે એને યોનિ કહ્યું. ટીકાકાર કે શ્રી યથા સવર્ણ ગ્રહે અહ દૃષ્ટિ, ધ્રુવ પર રેફા નથી જૂના પુસ્તકમાં, અહ દૃષ્ટિ અહર દૃષ્ટિ જૂના પુસ્તકમાં અહર દૃષ્ટિ ધ્રુવ પર રેફા ના હોય તો કરવાનું છે. અહર દૃષ્ટિ જૂના પુસ્તકમાં 26મો પાનો ટીકા નીચેથી 6ઠી લીટી અને છેલ્લો શબ્દ અહર દૃષ્ટિ ધ્રુવ પર રેફા ના હોય તો કરવાનો છે. સોનાના પાત્ર ઉપર જેવી રીતે દિવસની દૃષ્ટિ કરવી એવો ઉપદેશ આપ્યો, તથા રાજતે, રાજતે એટલે રજતનું પાત્ર એવું આપણને વિચાર જ ના આવે, રાજતે આમ રાજ હતું એટલે રાજતે વિરાજતે એવું યાદ આવે, પણ રાજતે પાત્રે રાજતે ગ્રહે રાત્રિ દૃષ્ટિ કર્તવ્યા, એવી રીતે ચાંદીનું જે પાત્ર છે એના ઉપર રાત્રિની દૃષ્ટિ કરવી એ ભાષ્યકાર કહે છે. તથા રાત્રિ રાજતો ગ્રહ, તો રાત્રિ છે એ રાજતો ગ્રહ એટલે રાજત રજતનો બનેલું ગ્રહ એટલે પાત્ર છે, દિવસ છે એ સૌવર્ણ પાત્ર છે, એમ રાત્રિ છે એ ચાંદીનું પાત્ર છે. અગેન રાત્રિ એટલે રાત્રિહીનો પાછળ વિસર્ગનો ર થયો અને પાછળ ર આવ્યો એટલે ર નો લોપ થયો, રસ્વઈનો દીર્ઘઈ થયો, રાત્રિ રાજત ગ્રહ. ટીકાકાર કે અસ્તિ ચંદ્ર આતપત્વાત રાત્રે હે શૌક્લ્યમ, ચંદ્રનો તડકો એટલે ચંદ્રના પ્રકાશને કારણે રાત્રિમાં સફેદપણું હોય છે, રાત્રિ આમ ચમાચમ સૂર્યનો પ્રકાશ હોય પણ એ સફેદ કરતા જરા જુદો હોય, જ્યારે રાત્રિનો પ્રકાશ રૂપેરી હોય એટલે સૂર્યનો સોનેરી હોય અને રાત્રિનો રૂપેરી હોય એટલે રાજતો ગ્રહ. શું કહે છે? રાત્રિ ચંદ્રના પ્રકાશને એટલે ચંદ્રનો પ્રકાશ એને કારણે રાત્રિની શુક્લતા સફેદપણું છે. અસ્તિ ચ રાજતસ્ય ગ્રહસ્ય શૌક્લ્યમ, એટલે શૌક્લ્યમ બંને બાજુ કરવું પડશે, રાત્રે શૌક્લ્યમ અસ્તિ અને પાછું શૌક્લ્યમ અસ્તિ છે રાજતસ્ય ગ્રહસ્ય, અને રાજત ગ્રહ એટલે ચાંદીનું જે પાત્ર છે તેમાં પણ શુક્લતા હોય છે. ચંદ્ર ચંદ્ર આતપત્વાત, આતપ એટલે તડકો, મેં જોયું નથી પણ એવું માનું છું ચંદ્ર આતપત્વાત એટલે ચંદ્રના તપ પ્રકાશ એટલે પ્રકાશ એવું માની લઈએ તડકાને બદલે, ચંદ્ર આતપત્વાત ચંદ્રના પ્રકાશ વાળી હોવાને કારણે રાત્રિની શુક્લતા સફેદ પણ છે એટલે રાત્રિ સફેદ છે. અસ્તિ ચ રાજતસ્ય ગ્રહસ્ય શૌક્લ્યમ, અને ચાંદીનું પાત્ર છે એમાં પણ સફેદ પણ છે. તદ્યુક્તમ એટલે તસ્માદ્યુક્તમ તત્ર રાત્રિ દર્શનમ, તત્ર રાજતે ગ્રહે માટે યોગ્ય છે કે રજતના પાત્રમાં રાત્રિની દૃષ્ટિ કરવામાં આવે એ ભાષ્યકાર કહે છે. વર્ણ સામાન્યાત, જો વર્ણના બે અર્થ થાય, હા વર્ણ એટલે અક્ષર અને વર્ણ એટલે રંગ, તો રાજત ગ્રહ અને રાત્રિ બંનેમાં રા છે, બરાબર રાજત ગ્રહ અને રાત્રિ બંનેમાં રા છે, તો વર્ણ એટલે અક્ષર પણ થાય, તો વર્ણની સમાનતા એટલે રા એ અક્ષરની સમાનતા છે, એટલા માટે પણ રાજત ગ્રહ ઉપર રાત્રિનું દ્રષ્ટિ કરવાનું કહ્યું. બીજું વર્ણ સામાન્ય વર્ણ એટલે રંગ, તો શૌક્લ્યમ સફેદ રંગની સમાનતા છે
રાજત પાત્ર ચાંદીનું છે એ પણ સફેદ છે, રાત્રિ પણ સફેદ છે. આમ વર્ણની સમાનતાને કારણે આ રીતે પણ એના ઉપર રાત્રિની દ્રષ્ટિ કરવાનું કહ્યું છે. રજતમ સુવર્ણાત જઘન્યમ, બીજું કહે છે સોના કરતા ચાંદી જરા ઉતરતી છે, બરાબર, જઘન્ય નીચી છે, ઉતરતી છે. અન્નશ્ચ રાત્રિહી, અન્નશ્ચ પંચમી, દિવસ કરતા રાત્રિ ઉતરતી છે, સોના કરતા ચાંદી ઉતરતી છે અને દિવસ કરતા રાત્રિ ઉતરતી છે. અથવા સાદૃશ્યાત, આ રીતે પણ બંનેમાં સમાનતા છે કે બંને ઉતરતા છે, બરાબર. એક તો રાજ રા વર્ણની સમાનતા છે, શુક્લ રંગની સમાનતા છે, પશુ બંને જરા ઉતરતી કોટીના છે પણ સમાનતા છે. તત્ર રાત્રિ દૃષ્ટિ, આ સમાનતાને કારણે પણ ચાંદીના પાત્ર ઉપર રાત્રિની દૃષ્ટિ કરવાની. એક છે ભાષ્યકાર, જઘન્યત્વ સામાન્યત્વ, આ સામાન્ય સામાન્ય સમાનતા એવું, હા, જો સુંદરતા અને સૌંદર્ય, સુંદર વિશેષણ છે એમાંથી સુંદરતા એ ભાવવાચક સંજ્ઞા બની અને સૌંદર્ય એ પણ ભાવવાચક સંજ્ઞા બની, બરાબર. સુંદરતા એટલે સૌંદર્ય, સૌંદર્ય એટલે સુંદરતા, એમ સામાન્ય વિશેષણ છે. સામાન્યતા એટલે સામાન્ય હોવા પણ એ ભાવવાચક સંજ્ઞા બની, અથવા સામાન્યત્વ, બરાબર, એટલે સામાન્યતા કે સામાન્યત્વ, સામાન્યાત અથવા સમાનનો ભાવ, સામાન્ય એટલે સમાન હોવા પણ, સામાન્ય એટલે આપણે આમ આ તો સામાન્ય માણસ છે તો એવા અર્થમાં સામાન્ય નથી. સામાન્ય એટલે સમાનનો ભાવ ધરાવતા પણ, સમાન પણ, સામાન્ય સમાન પણ. તો જઘન્યત્વ સામાન્યાત, જઘન્ય એટલે ઇન્ફિરિયોરિટી, લઘુતાની, ઇન્ફિરિયોરિટીની સમાનતા છે માટે, એવું પણ સમજી શકાય. અને વધારે ફળદ્રુપ હોય ભેજો તો બીજી બે ચાર સમાનતાઓ કાઢીએ તો વાંધો નથી. એમણે જે કહ્યું છે એને સપોર્ટ કરતું શોધી કાઢીએ તો વાંધો નહીં, અક્કલનો ઉપયોગ કરીને એનાથી ઊંધું કાઢવું જ નહીં કરવાનું. પણ એ કહે છે એમ કે બંનેમાં સરખાપણો છે, હોતું હશે પછી અક્કલ ચલાવીએ એવું નહીં કરવાનું. હા, સમાન બહુ સરસ, નહીં કેવું સરસ, એ રા પણ સમાન છે, શુક્લતા પણ સમાન છે અને એવા જઘન્યત્વ પણ સમાન છે. બીજું કંઈક મળી આવતો જ વાંધો નથી આપણને. છવ્વીસમો પાનો જૂના પુસ્તકમાં ટીકામાં નીચેથી ચોથી લીટી, ત્રીજી લીટી, છવ્વીસમો પાનો જૂના પુસ્તકમાં ટીકામાં નીચેથી ત્રીજી લીટી, પ્રજાપતિ રૂપમ પ્રકૃતમ અશ્વમ લક્ષયિત્વ, એટલે આ જે અશ્વ છે પ્રજાપતિ રૂપ છે એને લક્ષિત કરીને આ અનુ ને બધું કહ્યું છે. તત્સંજ્ઞાપનાત પશ્ચાત અસ્ય પ્રવૃત્તિમ દર્શયતિ, તત્સંજ્ઞા પ્રકૃત અશ્વને લક્ષિત કરીને અસ્ય અશ્વસ્ય સંજ્ઞાપનાત એટલે અશ્વની આહુતિ અપાય પશ્ચાત પછી અસ્ય ગ્રહસ્ય પ્રવૃત્તિમ દર્શયતિ. તો પેલું જે સૌવર્ણ ગ્રહ હતો એ અશ્વની આહુતિ અપાય એની પહેલાની વાત હતી. રાજત ગ્રહ છે, ચાંદીનું પાત્ર છે, એ અશ્વની પાછળ એટલે અશ્વની આહુતિ અપાય એના પછી, એવો અર્થ છે. અશ્વની પશ્ચાત તો અશ્વમ પશ્ચાત, એટલે કે અશ્વની અશ્વ સંજ્ઞા બનાત પશ્ચાત, અશ્વની આહુતિ અપાય એના પછી. અંદર કહ્યું છે એટલે પૂછવાનું નહીં કેવી રીતે, શાસ્ત્ર પ્રમાણે છે, શાસ્ત્રએ કહ્યું છે એટલે હશે. હવે આ વસ્તુ વિશે આપણે કઈ બહુ અક્કલ ચલાવતા નથી, કારણ કે એની વિરુદ્ધની અક્કલ ચલાવવામાં આપણને રસ નથી અને અનુકૂળ તર્કની આપણને બહુ ખબર નથી એવું, એટલે પછી આપણે હાથ જોડીને કહે બરાબર છે. તે ના ચાલે, મિસ કરીએ તો જો ભાઈ આપણે અંદર લખ્યું છે એ પ્રકારે વાંચીએ છીએ એટલે આપણે બહુ જાણતા નથી, જાણતા નથી કરીને આપણને સ્વીકારવાનું મન થતું નથી કે વેદો પશુઓની પક્ષીઓની પક્ષીઓની આહુતિ આપવાનું કે, એટલે પછી આપણને એને જરાક અમારી મચડીને જુદો અર્થ કાઢવાનું મન થાય છે. એ આપણે પોતાના ખ્યાલો છે, અંદર તો સ્પષ્ટ લખ્યું છે કે અશ્વની આહુતિ આપવી એટલે આપવી. ના ના ના, અશ્વમેધમાં તો અશ્વ જ કેમ, પેલા રામચંદ્ર
રામચંદ્રજી અશ્વ મોકલ્યો હતો, બધા બાંધ્યો હતો નહીં, અને કપિલ સગર રાજાને ત્યાંથી હતું ને પાછું એવું, એમણે પણ અશ્વ મોકલેલો, અને પછી ઇન્દ્ર આવીને કપિલ મુનિના આશ્રમને બહાર બાંધી ગયો. વાહ ભાઈ વાલો આવડી ગયો. ઇન્દ્ર આવીને કપિલ, કારણ કે એ રાજા સગર રાજા જ ને, એટલે સગર રાજા યજ્ઞો કરતા હતા, અને એ યજ્ઞો કરીને એમને સ્વર્ગમાં જવું હતું, તો ઇન્દ્રને ચિંતા થઈ, એટલે ઇન્દ્ર આવીને એમના અશ્વને લઈને કપિલ મુનિના આશ્રમની બહાર બાંધી ગયો. અને પછી સગરના છોકરાઓ કઈ છોડાવવા ગયા તો એમણે ત્યાં અશ્વ જોયો, એટલે થયું કે કપિલ મુનિ જ લઈ આવ્યા છે. એમણે કપિલ મુનિ નો કઈ અનાદર કર્યો, કશું કરે મને યાદ નથી. કપિલ મુનિ જેવી આંખો ખુલી ને, બસ 60,000 છોકરા ભસ્મ થઈ ગયા. એટલે સાચો જ અશ્વ હતો ને, કે અહંકાર બાંધ્યો હતો. હું તમારી જેમ આમ હવામાં જ ગોળીબાર કરું છું, પણ મને લાગે છે કે અશ્વ સાચો હતો. અને સાચા ને શેન યાગ વગેરેમાં શેન સાચો જ પક્ષી છે, એમ અશ્વમેધમાં અશ્વ સાચો જ અશ્વ છે એવું આપણે માનીએ છીએ. અને જોડે જોડે એ વખતના લોકોને, એટલે આ તો બધી એઝ આઈ સેડ કલ્પનાઓ છે, આપણી મારી પાસે માહિતી નથી, પણ અનુકૂળ તર્ક કરવાની મારી ઈચ્છા છે એટલું હું કહી શકું. પ્રતિકૂળ તર્ક નથી કરવો, હતું હશે ઘોડાને મરાતો સેવા કેવા ભાઈ, તો બે ત્રણ ફેંકી દો, પછી એ બધી વસ્તુમાં પડવું નહીં. આપણે આપણા કોર્સની બહાર છે એવું, એટલે આપણે તો આટલી વસ્તુ અશ્વનો યજ્ઞ કર્યું છે, કાં તો કહ્યું છે, જેનું જે કારણ હશે, એમની વિશાળ દ્રષ્ટિ છે એ સમજે છે, આપણે સમજતા નથી. ભાઈ અપૌરુષીય છે વેદો, એ પુરુષની બુદ્ધિની બહાર છે એવું. અને કાં તો પછી એવું જસ્ટિફિકેશન કરવું હોય તો, પહેલા તો લોકોને ખાવાની રસોઈ કરવાની પણ વ્યવસ્થાઓ નહોતી, પશુઓનો શિકાર કરવાની પણ ચળ આવતી હતી. એ પ્રકારના વ્યક્તિત્વ હોય છે આપણામાં નથી. ઘણા લોકોને જડ જોઈને આમ તોડવાનું જ મન થાય, કે જતા આવતા ચાલતા આમ ખેંચ્યા જ કરે, ડાળીઓ ઘાસ પર બેઠા હોય તો બેઠા બેઠા પ્રવચન સાંભળે, પણ એ ઘાસ પર એકંદર કાઢી નાખે, ક્ષેત્રંગ છેડા છોડી કાઢે. આવી લોકોના હાથમાં ચોળો હોય છે. એવી રીતે ક્ષત્રિય કે અમુક પ્રકારના લોકો જે શિકાર કરવાનો શોખ, ને પુરાણોમાં તો બહુ જ કથાઓ આવે છે કે શિકારનો શોખ હોય, આજે મેં આટલા હરણ માર્યા, આજે મેં આટલું આ કર્યું, આજે પેલું કર્યું ને, એ પ્રકારનું એમનો આમ ગૌરવ કે પ્રાઇડ, એમને ગર્વ લેવાની આ પણ એક વસ્તુ હશે, વિષય હશે, કે જેને કારણે લોકો ગર્વ લઈ શકે કે મેં આટલા પશુ પક્ષી માર્યા. આમ ઉડતો પક્ષી મારવો, તમારી શક્તિ નહીં ચલાવવાની હોય, કે ઉડતું પક્ષી માર્યું શક્તિ હોય તો આપણે આપણે એવું વિચારીએ કે શક્તિ સિદ્ધ કરવાની આ રીત છે કે પક્ષી મારી નાખવું, જયારે એમને માટે, કારણ કે એમને યુદ્ધ માટેની ટ્રેનિંગ લેવાની હશે. મારું મગજ એવું જ વિચાર કરે કે કંઈક હશે, કંઈક હશે, તો માનો કેવું હશે કે એમને યુદ્ધ કરવામાં આ બધાની જરૂર પડતી હશે, એટલે ટ્રેનિંગ એમને લેવી પડતી હશે. તો હવે ટ્રેનિંગ કેવી રીતે લે, એટલે પછી આવા પક્ષીઓ મારતા હશે, જે કંઈક હશે. તે જોડે જોડે ખાવાની બાબતમાં પણ એમને, કારણ કે ખાવાનું પણ બહુ પ્રિમિટિવ હશે, તે બધી વસ્તુઓ ખાવાની રસોઈ કરવાની એ બધા પણ સંસ્કારો પાછળથી વિકસ્યા હશે, અગ્નિ પણ પાછળથી વિકસ્યો. બાકી હું પથરા પાડીને ચકમક જરાવીને આમ તેમ નાનું મોટું ચાલતું હતું. એટલે ખરેખર અગ્નિ પ્રગટાવવો અને રસોઈ કરવી ને આ બધું પણ પાછળથી આવ્યું હશે. એટલે એ લોકોને માંસ ખાવાનું ગમતું હશે, ને જેમ આપણે કેરીના 1000 પ્રકારના અથાણા કરીને ખાઈએ છીએ, એમ એ લોકોને માંસ, જુદા જુદા પશુ પક્ષીના માંસનો સ્વાદ પણ હશે અને માંસની વેરાયટીઓ પણ હશે. સો ધેટ વોઝ ધેર ડિશિસ. અને એટલે પછી એમને જુદા જુદા પશુઓના માંસ ગમતા હશે, તો એમાંથી એમને કદાચ એવું પણ હોય કે અશ્વમેધમાં એના માંસનો થોડોક પ્રસાદ મળતો હશે, આપણે જાણતા નથી. યજ્ઞશિષ્ટ હશે, ના હોય યજ્ઞશિષ્ટ હોય તો ખાવાની છૂટ છે. તે સોમપાન પણ એવું જ હતું કે સોમથી પેલો નશો થતો હોય, લોકો એમને પીવા મળે, ભાઈ યજ્ઞ કરો, પછી વધે એટલે સોમપાન કરો. એટલે એ બાને યજ્ઞ કરતા જાય, એમ કરતા કામ્ય કર્મોના ફળો મળતા જાય, એ બાને એમનામાં વેદોમાં શ્રદ્ધા થતી જાય. વેદોની એવી મહાન ઈચ્છા છે કે ગમે તેવું મારી પાસે આવવું જોઈએ, બસ એકવાર મારામાં શ્રદ્ધા કરીને, કે વેદમાં શ્રદ્ધા થશે, કર્માધ્યક્ષ અને કર્મફળ દાતામાં શ્રદ્ધા થશે, અને વેદોમાં જે કર્મો અને કર્મફળો કયા છે એ સાચા છે એવી શ્રદ્ધા થતી જશે. એટલે પછી એમ કરતા કરતા ઉપાસનામાં શ્રદ્ધા થશે, એમ કરતા કરતા બ્રહ્મ વિદ્યામાં આગળ ચાલશે. કે વેદોની મહત્વની વસ્તુ એ છે કે તારી જે વૃત્તિઓ છે તે રાખ. હિંસા વૃત્તિ હોય તો હિંસાને હું એવું નહીં કહું કે હિંસા છોડીને મારી પાસે આવો, અને હિંસા કરવાની કિલિંગ ઇન્સ્ટિંક્ટ
સ્વામીજી મહારાજ કહે છે એમ કે પેલા બોક્સિંગ બધું કરતા હશે તો દે આર ડુઈંગ ઇટ વિથ કિલિંગ ઇન્સ્ટિંક્ટ. નાટક તરીકે આપણે કરવું હોય કે આપણે પેલાને મારવા જઈએ તો આપણે ના જ કરી શકીએ. એ તો અંદરથી સખત મારવાનો આવેગ હોય તો જ માણસો જે ઠોકાઠોક કરતા હશે તો મરી જાય તો મરી જાય, દાનથી જ કરતા હશે, મરવો ના જે વિચારથી થોડા કરતા હશે. એટલે આ પ્રકારની માણસની અંદર વસ્તુઓ હોય જ છે. આપણે મચ્છર મારવાનો નથી, આપણે અહીંયા બેઠા મચ્છર ફટ આપણી સામે જ આમ કરે આમ કરે, આપણને એમ થાય કે મચ્છર આવો પણ કરે, એને એમ થાય કે તો મારવાનો જોઈએ, મચ્છર લોહી પીવા દેવાય જોઈ, કેટલું સ્વાભાવિક લાગતું હોય છે. એટલે આપણે માટે મચ્છર મારવાનું સ્વાભાવિક હશે, એમને માટે પશુ પક્ષી મારવાનું સ્વાભાવિક હશે. આ બધી હું કલ્પનાઓ કરું છું, પણ આવું હોઈ શકે. અને હોય તો વેદ એવું ના કે આ થતું હોય તો તારે આવવાનું બંધ કરી દેવાનું, મારી પાસે નહીં આવવાનું. વેદો તો કહે છે કે તારામાં જે પણ પ્રકારની લાગ, જે પ્રકારનું તારામાં હોય તે તું લઈને આવો, પણ તું મારી પાસે આવો. પછી કેવી રીતે આગળ ચલાવવો એ કામ વેદો કરશે. બરાબર. સૂત્રી સંજ્ઞા પનાત પશ્ચાત અસ્ય પ્રવૃત્તિ દર્શયતી. 26મું પાનું જૂના પુસ્તકમાં ટીકામાં નીચેથી ત્રીજી લીટી. તો પ્રજાપતિ રૂપ પ્રકૃત અશ્વ છે એને લક્ષિત કરીને અશ્વની આહુતિ અપાય. એના પછી આ જે પાત્ર છે એની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ એટલે સ્થાપનમ, 15મી પાદનોદમાં આ પાત્રનું સ્થાપન છે એની વાત હવે કરે છે. ભાષ્યકાર કહે છે એનમ અશ્વમ પશ્ચાત પૃષ્ઠતઃ મહિમા અન્વજાયત. આ અશ્વની પાછળ એટલે કે અશ્વની આહુતિ અપાઈ એના પછી મહિમા જન્મ્યો, એટલે કે મહિમા આ રજતનું પાત્ર, સોનાનું ચાંદીનું પાત્ર છે, પાત્ર એટલે મૂકવામાં આવ્યું, બસ પાત્રને ત્યાં મૂકવામાં આવ્યું. તદ આસાદન સ્થાને પશ્ચિમ સમુદ્ર દૃષ્ટિ વિધેયા, જે સ્થાન પર મૂકવામાં આવે છે એ સ્થાન પશ્ચિમ સમુદ્ર છે એ પ્રકારની દૃષ્ટિ કરવાનું વિધાન કરે છે. તસ્ય અપરે સમુદ્રેયો નહીં. તો અપર સમુદ્ર છે એ એની યોનિ છે, યોનિ એટલે મૂકવાનું સ્થાન છે. સમુદ્ર એટલે સમુદ્ર, કારણ કે જો વિરાટ આખા પ્રજાપતિના અંગો મૂકીએ છે ને, દિવસ એટલે દિવસ, રાત્રિ એટલે રાત્રિ, તો પૂર્વ સમુદ્ર છે એનું આગળ પેલું સોનાનું પાત્ર મૂકવાનું સ્થાન છે. આપણે દ્રષ્ટિ જ કરવી છે ને, એમાં દરિદ્રતા શા માટે રાખવી. અને પાછળ જે ચાંદીનું પાત્ર મૂકવામાં આવે છે એ પશ્ચિમનો સમુદ્ર છે. બરાબર. એટલે આ સમુદ્ર એટલે આપણે આમ આખું વિરાટ જોતા હોઈએ આટલું મોટું તો આપણે જોઈ શકવાના નથી ને, પણ આપણને પૂર્વ સમુદ્ર પશ્ચિમ સમુદ્રના કઈ ખ્યાલો હોય એવા ના હોય તો ના થઈ શકે. પણ સમુદ્ર એટલે શું ખબર હોય, પૂર્વ એટલે શું ખબર હોય, પૂર્વ સમુદ્રનો જરા આપણે આમ ભેગું કરી નાખવાનો પછી તો એને, એટલે આખા વિશ્વ કે બ્રહ્માંડની અંદર એક પૂર્વ સમુદ્ર છે એક પશ્ચિમ સમુદ્ર છે અને આપણે અશ્વ છે એ સામે છે. એટલે આ અશ્વ પ્રજાપતિ છે અને પછી પ્રજાપતિ એટલે પ્રજાપતિનો વિચાર કરે એટલે આખું વિશ્વ આપણી આંખોમાં આવી જાય. એમ આપણી સામે અશ્વ છે પણ અશ્વ પ્રજાપતિ છે એને લક્ષિત કરીને એમણે કહ્યું અશ્વની પહેલા અને અશ્વની પછી, એટલે શું તો કે અશ્વ પ્રજાપતિ રૂપ છે એને લક્ષિત કરીને, એટલે પ્રજાપતિ રૂપ અશ્વને લક્ષિત કરીને પછી એનું સોના ચાંદીના પાત્રો મૂકવાનું સ્થાન. તો કે આખો એટલે અશ્વ કેટલો મોટો થઈ ગયો, આખો પ્રજાપતિ આપણો મોટો અશ્વ થઈ ગયો ને. અને પછી કહે છે કે સોનાનું પાત્ર આટલા મોટા વિશ્વની અંદર પેલું પાત્ર મૂકવાનું સ્થાન, આટલું પાત્ર એનું સ્થાન કેટલું, તો કે આખો પૂર્વ સમુદ્ર છે એનું સોનાનું પાત્ર મૂકવાનું સ્થાન છે અને પશ્ચિમ સમુદ્ર છે એનું ચાંદીનું પાત્ર મૂકવાનું સ્થાન છે. ઓહો, એટલે કેટલું સરસ. એટલે આપણને પેલું અશ્વ અને એના પાત્રો એ એકદમ નાની નાની વસ્તુઓ લાગતી હતી ને, એને બદલે મોટું લાગવા મળે અશ્વ કેટલો મોટો છે, અશ્વ કેટલો મહાન છે, એના પાત્રો કેટલા મહાન છે. અને એ પેલા યજ્ઞ ને યજ્ઞમય જંત દેવા હતા ને એમાં પણ આહુતિ કોની આપી, ભાઈ પશુની જ આહુતિ આપી ને, એવું જ છે ને, એમાં આહુતિ આપી એવું બધું. એટલે આહુતિ એવું છે જે છે ત્યાં છે. પછી વિરાટ પુરુષની આહુતિ, એટલે મને યાદ આવ્યું કે વિરાટ પુરુષની આહુતિ આપી, વિરાટ પુરુષના અંગોમાંથી બધા અંગો ઉત્પન્ન થયા. તો વિરાટ પુરુષની આહુતિ અને કલ્પનાઓ પણ કરી શકાય એટલા માટે કે આપણે એવું કહેવાય ને કે કળીની આહુતિ આપીને ફૂલ જન્મ્યું, ફૂલની આહુતિ આપી અને ફળ જન્મ્યું,
એવું કહેવાય ને. એટલે આમ આગલામાંથી જ બીજો જન્મ, તો આગલાનો નાશ થતો જ જાય ને, એમાંથી જ ક્રમશઃ જન્મ થાય છે. તો માટીના પિંડની આહુતિ આપીને ઘડો જન્મ, એવું કેવું હોય તો કહો, અથવા માટીનો પિંડ ઘડો બની ગયો. એવી રીતે આખો વિરાટ પુરુષ છે, તો વિરાટ પુરુષને ધીમે ધીમે આહુતિ અપાતી જાય તો જ આ સમષ્ટિ, એમાંથી વ્યષ્ટિ ઉત્પન્ન થતી જશે. એટલે કે આટલા બધા જીવો ઉત્પન્ન થયા સમષ્ટિમાંથી, તો સમષ્ટિની આહુતિ અપાતી ગઈ એટલે કે સમષ્ટિ આપણી નજરમાંથી દૂર થતું ગયું અને વ્યષ્ટિની ઉત્પત્તિ થતી ગઈ. બાપની આહુતિ અપાય એટલે દીકરાની ઉત્પત્તિ થઈ. આ પ્રકારે જ પ્રવૃત્તિઓ ચાલતી હશે. એટલે આ જોવાનો એક દર્શન, પંચાગ્નિ વિદ્યા, એ બધાનો આહુતિઓના જ વર્ણન હશે. એટલે આને વિશ્વની તરફ દ્રષ્ટિ કરવાનો એક પ્રકાર એવો પણ સમજવો, એટલે સમજવાનો વાંધો નથી. આપણે કથમ એતો ગ્રહો મહિમાખ્ય ઉક્ત, હવે આ બે પાત્રોને, ગ્રહ એટલે પાત્ર, એ ભૂલી નહીં જવાનું. સૂર્યચંદ્ર બીજું કઈક આવી જાય પાછું. એટલે એતો ગ્રહો મહિમાખ્ય, મહિમા એટલે ગ્રહ, ગ્રહ એટલે પાત્ર, પાત્ર એટલે પેલી સમુદ્ર સ્થાન. તો આ બંને જે પાત્ર છે એને મહિમા એવું નામ કેમ આપ્યું? મહિમાખ્ય કથમ ઉક્ત? તો કે છે મહત્વ પેતત્વા, કારણ કે એવું મહત્વના છે, મહત્વ ધરાવનારા છે માટે. ઇત્યા એ ભાષ્યકાર કહે છે મહિમા મહત્વાત. તો આ બંને પાત્ર, સોનાનું પાત્ર અને ચાંદીનું પાત્ર, ને મહિમા કયા છે? કારણ કે એ બહુ મહત્વના છે. અથ ટીકામાં કહે છે અથ અશ્વ વિષયમ દર્શનમ આદિશ્ય ગ્રહ વિષયમ તદ આદિશ્યત વાક્ય ભેદસ્યાત. સોળમી પાદનો જ નનુ અથ નનુ ના અર્થમાં છે. શંકા કરે છે કે પહેલા તમે પહેલી કંડિકામાં અશ્વના વિષયની ઉપાસના કહી હતી, અશ્વમેધનો જે અશ્વ છે એના વિશે ઉપાસના કહી હતી. હવે ગ્રહ વિષયમ તત એટલે દર્શનમ, હવે ગ્રહ વિષયમ દર્શનમ આદેશતઃ, હવે તમે ગ્રહ એટલે કે પાત્રના વિષયમાં ઉપાસના કહી રહ્યા છો આ બીજી કંડિકામાં. તો વાક્ય ભેદસ્યાત એટલે અમારે કરવાનું શું? અશ્વની ઉપાસના કરવાની કે સોના અને ચાંદીના પાત્રની ઉપાસના કરવાની? નક્કી કરી દો તમે કે કોની ઉપાસના કરીએ. બે ઉપાસના થઈ ગઈ ને, એકદમ બે જુદી ઉપાસના આપી રહ્યા છો, તો વાક્ય ભેદ થઈ જશે. નવમી પાદનો સ્વતંત્ર ફલદ ઉપાસનદ્વય બોધકતયા અનયોહો અંગ અંગી ભાવ ન સ્યાત ઇતિ ભાવ. જો પહેલી કંડિકામાં જે ઉપાસના કઈ અશ્વ વિષયક, બીજી કંડિકામાં કઈ અશ્વના પાત્રોના વિષયની, આ બે ઉપાસનાઓમાં જો બંનેના ફળ સ્વતંત્ર હશે, તો આ બે ઉપાસનાઓ છે એ એકબીજાના અંગ અંગી ભાવ પ્રાપ્ત નહીં કરી શકે. આખરે તો અશ્વમેધ યજ્ઞ છે, અશ્વમેધની ઉપાસના છે, એમાં તમે એકવાર અશ્વની ઉપાસના કહો છો, બીજી વાર અશ્વ વિષયક પાત્રોની ઉપાસના કહો છો, અને બંનેના ફળ જો સ્વતંત્ર હશે તો પછી બંને સ્વતંત્ર ઉપાસના થઈ જશે. એમને અભિપ્રેત એવું છે કે પહેલા મંત્રમાં અશ્વની ઉપાસના કહી છે એ અંગી છે, અને આ અશ્વ વિષયક પાત્રોની ઉપાસના કહી છે એ અંગ છે. પણ જો સ્વતંત્ર ફળ હશે તો અંગ અંગી ભાવ બંને વચ્ચે સિદ્ધ નહીં થઈ શકે. નહીં ત્યાં તો ભાષ્યકાર કહે છે કે ના, એવું નહીં થાય. અશ્વસ્ય અશ્વસ્ય હિ વિભૂતિ એષા યત સૌવર્ણ રાજતશ્ચ ગ્રહૌ ઉભયતઃ સ્થાપ્યેતે. તો ભાઈ આ જુદી ઉપાસના નથી, આ તો અશ્વનો જ મહિમા છે. જુઓ તો ખરા કે અશ્વ કેટલો મહાન છે, કે એના બે પાત્રો એ ખાલી પાત્રોના પણ નામ છે. અને નામ એટલે આમ પેલો કૌરવોએ શંખ ફૂંક્યા ને, તો બધા કૌરવોના શંખ ફૂંકાયા બસ. પણ પાંડવોના શંખ ફૂંકાયા તો પછી પાંચજન્ય ઋષિકેશ દેવદત્તમ ધનંજય એક એકના શંખના નામ. વિચાર તો કરો કે કેવા મહાન યોદ્ધાઓ હશે કે એમના શંખોના પણ નામ છે, અને કૌરવો સેંકડો છે, એક એકના શંખનું નામ છે. બોલો જોઈએ કેવા આ કૌરવોની કિંમત જ નહીં ને. એમ આ અશ્વમેધ યજ્ઞ કેટલો બધો મહાન છે કે અશ્વમેધ યજ્ઞનો અશ્વ એ આખો પ્રજાપતિ છે. અરે શી વાત કરો છો, અશ્વમેધ યજ્ઞના અશ્વની આગળ જે પાત્ર મૂકવામાં આવે છે ને એને મહિમા કહેવામાં આવે છે, અને એ પણ એટલું મહાન છે કે જાણે આખો સમુદ્ર હોય. બરાબર,
એટલે આ રીતે અશ્વના અંગોની મહિમા બતાવીને એ દ્વારા અશ્વમેધ નો જ મહિમા બતાવવામાં આવ્યો છે. અશ્વસ્ય વિભૂતિ એષા, પહેલી પાદ્રનો વિભૂતિ એટલે ઉત્કર્ષઃ, પ્રાશસ્ત્યમ ઇતિ આવત. એટલે આ તો અશ્વનો જ, એટલે પેલો દીકરાનો વૈભવ વધે તો બાપને એમ થાય કે દીકરો મારે તો ચડી ગયો, તો બાપ એવું કહી શકે કે દીકરાનો જે મહિમા છે તો મારો જ છે ને. એટલે દીકરાને જયારે આપણે નિમંત્રણ આપીએ, જો બાપને એમ થાય કે અમારો સ્પર્ધો છે, જુદી વાત છે. અથવા શિષ્યનો મહિમા હોય તો ગુરુનો જ મહિમા છે ને. એટલે જયારે અશ્વના અંગનો મહિમા કરવામાં આવે છે ત્યારે અશ્વનો જ મહિમા છે. એટલે એનો ઉત્કર્ષ છે, એનું પ્રાશસ્ત્યમ, એનું જ સ્તુતિ કરવાની યોગ્ય પણ છે. યત સવર્ણો રાજતશ ગ્રહ ઉપર સ્થાપીએ તેમ, તો એની બે બાજુ સોનાના અને ચાંદીના પાત્રો મૂકવામાં આવે છે, એની જ વિભૂતિ છે. સ્થાપીએ તેમ બીજી પાદનોદમાં તથા ચ અર્થવાદ વાક્યમ એવ એતત ઇતિ ન સ્વતંત્ર ફલક વિભિન્ન ઉપાસન વિષમ ઇતિ ભાવ. ફલવસન્નિધો અફલમ તદ અંગમ, ઉપાસનાઓ કઈ હોય એમાં એક ઉપાસનાનું ફળ કયું હોય અને બાકીની ઉપાસનાઓના ફળ ના કયા હોય, તો ફળવાળી ઉપાસનાની સન્નિધિમાં ફળ વગરની ઉપાસનાઓ છે એ ફળવાળી ઉપાસનાના અંગો બની જાય છે. અહીં પહેલું કંડિકામાં કહ્યું છે એ અંગી છે અને આનું જુદું ફળ કયું નથી. આનું ખાલી સ્તુતિ જ કરી છે કે અશ્વના પાત્રો કેટલા સુંદર છે, અશ્વની સામે મુકાય છે તે માટે. અર્થવાદ વાક્યમ એવ એતત, આ તો અર્થવાદ વાક્ય જ છે. એટલે વેદના વાક્યોને કઈ રીતે વર્ગીકૃત કરવા એ ખબર પડવી જોઈએ, કયું વિધિ વાક્ય છે, કયું નિષેધ વાક્ય છે, કયો મંત્ર છે, કયું નામધ્યેય છે અને કયું અર્થવાદ વાક્ય છે. આ રીતે વર્ગીકૃત કર્યા પછી ખબર પડે કે આ તો અર્થવાદ છે, પછી એને જુદી વિધિ ગણવાની જરૂર નથી. ન સ્વતંત્ર ફલક વિભિન્ન ઉપાસના વિષયમ, સ્વતંત્ર ફળ આપનાર વિભિન્ન ઉપાસનાને વિષય કરનારું નથી એમ ભાવશે. કે માત્ર નિયામકમ, તો તમે કહો છો માનવાનું કારણ શું છે? એથી આશંક્ય પુનરુક્તિ એથી મત્વા આહ, પુનરુક્તિ દસમી પાદનો ઇદમ અપી અધિકમ અધિકાર્થમ એથી ન્યાયાત એવ એથી ધ્યેયમ. ઇદમ અપી, આમાં અપી એટલે શું? એટલે આગળ કશું ગયું હોવું જોઈએ ને, તો અધિકસે અધિકમ ફલમ એવું આગળ આવી ગયું છે પાદનોદમાં. હા, 22મા પાના ઉપર જૂના પુસ્તકમાં 8મી પાદ પેલી ક્રવ્યાદવાળી વૈશ્વાનર અને અગ્નિ ત્યાં આવેલું. વૈશ્વાનર અને અગ્નિ વાળું જે છે ને, તો અગ્નિ ને વૈશ્વાનર વિશેષણ કેમ વાપર્યું? શ્માશાનિકાદી અમેધ્ય અનલ નિવૃત્તિ અર્થમ ઇત્યર્થ ઇદમ અપી અધિકસ્ય અધિકમ ફલમ ઇતિ ન્યાયાદ એવ. અપી તો જો કામાં સ્તર લખતા હશે, પણ અધિકસ્ય અધિકમ ફલમ એટલે અધિક જયારે છે તો પછી બીજો એક વધારે અર્થ આપવામાં શો વાંધો છે? એટલા માટે એમણે કહ્યું કે પુનરુક્તિ છે એટલે આને આપણે અધિક એવું કહીએ છીએ. અધિકમ અધિકાર્થમ ઇતિ ન્યાયાધીવ ઇતિ ધ્યેયમ પુનરુક્તિ ઇતિ મત્વા આહ, ભાષ્યકાર કહે છે. તૌ એ તૌ વૈ મહિમાનૌ મહિમાખ્યૌ ગ્રહૌ અશ્વમ અભિતઃ પુરતઃ પૃષ્ઠતઃ સંબભૂવતુઃ ઉક્ત લક્ષણૌ એવ સંભૂતૌ. આ બે મહિમા એટલે કે મહિમા નામના ગ્રહ કે પાત્ર, અશ્વમ અભિતઃ એટલે અશ્વની આગળ અને અશ્વની પાછળ, સંબભૂવતુઃ એટલે કે સ્થાપિત કરવામાં આવ્યા, ઉક્ત લક્ષણો એવ સંભૂતૌ એ આગળ કહ્યા તે પ્રકારના જ, એટલે એક સોનાનું અને એક ચાંદીનું એ પ્રકારના પાત્રો મૂકવામાં આવ્યા. ટીકામાં કહે છે વૈ શબ્દાર્થ કથનમ, લક્ષણો એવ, એવ કાર ક્યાંથી લાવ્યા? તો કે પેલો વૈ છે ને મૂળ કંડિકામાં, એ વૈ નો અર્થ એમણે એવ એવો કર્યો ભાષ્યકાર. એટલે આ અર્થવાદ વાક્ય છે, સ્વતંત્ર ઉપાસના નથી. વાક્ય શેષો પેત્ર અનુગુણી ભવતી ત્યાહ, વાક્ય શેષ અને પછીનો જે આ કંડિકાનો ભાગ છે પણ અત્ર 11મી પાદનોમાં અશ્વસ્તુતો
એટલે અશ્વની સ્તુતિ માટેની આ કંડિકા છે એવું કહેવામાં, બાકીનો કંડિકાનો ભાગ છે એ પણ અનુરૂપ કે અનુપકારક છે એ ભાષ્યકાર કહે છે. તથા ચ હયો ભૂત્વા ઇત્યાદિ સ્તુત્યર્થમ એવ. તો હય એટલે હય, હયનો અર્થ ઘોડો નહીં કરી આપણે, હય જ રાખીશું હવે, કારણ કે ચાર શબ્દ વાપર્યા છે એમને જુદા જુદા અર્થો કરવાના છે. તથા ચ પહેલી તથૈવ, એ જ રીતે હય બનીને વગેરે જે વાક્યો છે પણ અશ્વની સ્તુતિ માટે જ છે. એ જ રીતે એટલે જેવી રીતે પેલા બે પાત્રોની સ્તુતિ કરી મહિમા, એમણે બે વાર કહ્યું છે કંડિકાની અંદર. પહેલા કહ્યું અહર્વા અશ્વ પુરસ્તાત મહિમાન વજાયત, અને રાત્રિ હિયનમ પશ્ચાત મહિમાન વજાયત. પછી ફરીથી એતવવા અશ્વ મહિમાનો અભિત સંબભુવતો, સરખું થઈ ગયું. એટલે એક વાર કહ્યું જ છે કે એની આગળ એક પાત્ર સોનાનું મૂક્યું, પછી કહ્યું કે પાછળ બીજો ચાંદીનું મૂક્યું, પછી પાછું કહે છે આ બંને પાત્ર મહિમા નામના મૂક્યા. તો એની જ વસ્તુ છે કે પુનરોક્તિ તામ દોષ કહેવાય છે, પણ અર્થવાદ છે સ્તુતિ કરવાની છે એટલા માટે આ પુનરોક્તિ ચલાવી, એટલે આ વાક્યો અર્થવાદના છે. એ જ પ્રકારે આ હય વગેરે દ્વારા જે સ્તુતિ કરે છે એ પણ અર્થવાદ માટે કે સ્તુતિ માટે જ છે. હય શબ્દ નિષ્પત્તિ પુરસ્સરમ તદર્થમાં આહ, નિષ્પત્તિ એટલે સિદ્ધિ પુરસ્સરમ. આ હય શબ્દ કેવી રીતે બન્યો તો ભાષ્યકાર કહે છે હયઃ વિનોતેહ ગતિકર્મણઃ વિશિષ્ટ ગતિઃ ઇત્યર્થઃ. હયઃ તો પાંચમા ગણનો હિ ધાતુ છે, ગતો વૃદ્ધૌ ચ. આ હિ ધાતુનો ગતિકર્મણઃ એટલે ગતિક્રિયકસ્ય, એટલે ગતિક્રિયા બતાવતો જે આ ધાતુ છે એનો વિશિષ્ટ ગતિ ઇત્યર્થઃ, એટલે વિશિષ્ટ ગતિ વાળો આ પ્રાણી, એમ અર્થ હય શબ્દનો કરવામાં આવ્યો. વાજ્યાદિ શબ્દના જાતિ વિશેષ વાચિત્વાદ, હવે હય છે એ કઈ જાતિનું નામ નથી ઘોડાઓની, પણ વાજી વગેરે શબ્દો છે એ ઘોડાની જાતિઓમાંના અમુક જાતિના ઘોડા વાજી કહેવાતા હશે. એટલે વાજી વગેરે શબ્દો છે જાતિવાચક પણ છે, તો શક્ય છે કે હય શબ્દ પણ જાતિવાચક હોઈ શકે. એટલે કહે છે અત્રાપી તેરમી પાદનો હય શબ્દે પી જાતિ વિશેષ વાચકત્વમ ઇત્યર્થઃ, અર્થવ લખેલું છે અમારામાં ઇત્યર્થઃ, એવું કરવું પડશે બરાબર, અર્થ એવું છે ને. હા તો હય શબ્દે પી જાતિ વિશેષ વાચકત્વમ ઇત્યર્થઃ, જૂના પુસ્તકમાં 27 પાના પર 13મી પાદનોદમાં ઇત્યર્થઃ એવું કરવું જોઈએ. તો વાજીની જેમ હય શબ્દ પણ જાતિવાચક છે તે અત્રાપી તદેવ ગ્રાહ્યમતી પક્ષાંતરમ, આહા અહીં પણ જાતિ ગણી શકાય. જાતિ વિશેષો વા, અથવા હય છે એ ઘોડાની કોઈક પ્રકારની જાતિનું નામ છે એવું પણ કહી શકાય. દેવાન અવહત દેવત્વમ અગમયત, તો હય થઈને એને દેવોનું વહન કર્યું, એટલે કે દેવતાઓને દેવ પણ પ્રાપ્ત કરાવ્યો. ટીકાકાર કહે છે દેવાનામ દેવત્વ પ્રાપકત્વમ કથમ અસ્ય, તો આ હય છે એને દેવતાઓની દેવત્વની પ્રાપ્તિ કરાવી એવું શી રીતે, ઇતિહાસંક્ય આ એવી શંકા કરીને ભાષ્યકાર મહારાજ કહે છે પ્રજાપતિત્વાત દેવાનામ બોઢા અભવત. તો હય છે એટલા માટે એવું નામ પડ્યું કે એને અશ્વ થઈને દેવતાઓનું વહન કર્યું, એટલે કે પ્રજાપતિ રૂપ છે. એટલે પ્રજાપતિ એટલે બધા દેવતાઓનો એ સમષ્ટિ છે, અને એટલે પ્રજાપતિ થઈને પ્રજાપતિ રૂપ છે, એને દેવતાઓને દેવતા પણ પ્રાપ્ત કરાવ્યું, કાં તો એવી રીતે, અથવા તો દેવતાઓને ઉચકનાર. દેવાનામાં બોઢા અભવત, તો દેવતાઓને કેરી એટલે દેવતાઓને ઉચકવા, એ રીતે એને ઉંચક્યા માટે પણ એનું નામ હય પડ્યું, હય થઈને એને આ કર્યું. હવે ટીકાકાર કે અશ્વમ સ્તોતુમ આરભ્ય કલ્પાંતરોક્ત્યા તનિંદા વચનમ અનુચિતમ, તમે વાત તો એવી કરી હતી કે ઘોડાની સ્તુતિ કરે છે અને એને બધાને ઉંચક્યા, તો નિંદા કરી કહેવાય કે સ્તુતિ કરી કહેવાય? અશ્વ બધાને ઉંચકતો હોય તો તમે શરૂઆત તો અશ્વની સ્તુતિથી કરી, અને પછી કહોશો કે અશ્વ બધાને ઉંચક્યા તો અશ્વની નિંદા થઈ ગઈ કહેવાય. કલ્પાંતરોક્ત્યા પક્ષાંતર કથા, જેના તમે બીજા પક્ષની કથા વાત કરવાની શરૂ કરી,
આથી એની નિંદા થઈ. નિંદા વચન અનુચિતમ, ઉપક્રમ વિરુદ્ધમ. અનુચિત એટલે તમે જે શરૂઆત કરી હોય તેના કરતા વિરોધ થયો, એ શંકા કરે છે ભાષ્યકાર. કહે છે નનુ નિંદા એવ વાહનત્વમ. ભાઈ કોઈના વાહન બનવું હોય એવું કહીએ કે આ વાહન છે તો નિંદા કરી કહેવાય, એ ટીકાકાર કહે છે. ઉપક્રમ વિરોધો નાસ્તિથી પરિહરતી, કે ભલે અમે વાહન કયું છે એનાથી ઉપક્રમ નો વિરોધ નથી થતો. ઉપક્રમ કયો છે? સ્તુતિ કરવાનો. તો વાહન કહેવા છતાં સ્તુતિ કરવાની જે શરૂઆત કરી હોય તેમાં વિરોધ નથી થતો, એ ભાષ્યકાર કહે છે. નહી દોષ, એમાં કોઈ દોષ નથી ભાઈ. વાહનત્વમ સ્વાભાવિકમ અશ્વસ્ય, સ્વાભાવિકત્વાત ઉચ્છાય પ્રાપ્તિ દેવાદિ સંબંધ અશ્વસ્ય ઇતિ સ્તુતિઃ એવ એષા. ઉચ્છાય પછી અડધો ન નથી, બરાબર. ઉચ્છાય પ્રાપ્તિ એવું છે ને, એ ન ખોટો છે. ઉચ્છાય પ્રાપ્તિ એવું થવું જોઈએ. ઉચ્છાય પ્રાપ્તિ નૈષ દોષઃ, તો અશ્વએ દેવતાઓનું વહન કર્યું એવું કહીને એને વાહન તરીકે બતાવ્યો, એમાં કશું ખોટું નથી. નૈષ દોષઃ ચોથી પાદનો હદ, એમાં નૈષ દોષ પછી ફરી દોષ લખ્યું છે. એવું તમારામાં શું છે? સારું, નૈષ દોષ તો વાહન કહ્યું છે, એમાં કોઈ દોષ નથી. એટલે આમ તો નૈષ દોષ હિત યુક્તિ હેતુમાં એવું છે. એટલે પૂર્ણ વિરામ અને દોષ કાઢી નાખવાના. નૈષ દોષ હિત યુક્તિ હેતુમ આહ, એ દોષ નથી એવું જે કહ્યું એનું કારણ કહે છે સ્વાભાવિકત્વાત. હેતુ વિવૃણોતી, એના હેતુનો શા માટે એવું કહો છો કે એમ નથી તો કે વાહનત્વમ ઇત્યાદિના. તેવું છે કે ભાઈ ઘોડાને તમે દેવતાઓનો ઉચકવા નહીં આપો તો ગમે તે ઉચકશે જ, બીજું શું કરશે દેવ ઘોડો? ઘોડો વાહન તો છે જ, હવે એમાં તમે કંઈ કરી નહીં શકો. ઘોડાને ચાર પગ છે એવું કહીએ તો ઘોડો ચાર પગે ચાલે છે, એવું કહીએ તો ઘોડાની નિંદા થઈ કે સ્તુતિ થઈ, બરાબર? આપણે અશ્વમેધના અશ્વની સ્તુતિ કરવાનો આરંભ કર્યો છે અને પછી કંઈક અશ્વ ચાર પગે ચાલે છે તો ચાર પગે જ ચાલે, બીજું શું કરે? એટલે એટલે જે એને માટે સ્વાભાવિક છે એ કેવું એમાં નિંદા નથી. પછી એના ચાર પગને આમ સોનાની ખરીઓ લગાડી છે એમ કહીએ તો એના પગની સ્તુતિ જ છે. ચાર પગે ચાલવું સ્વાભાવિક જ છે, પછી એના પગે ખરી કરીને સ્તુતિ કરી છે, નિંદા નથી કરી. એમ વાહનત્વ એ સ્વાભાવિક છે, જેમ કે ડ્રાઈવર ડ્રાઈવર છે સ્વાભાવિક છે, બરાબર. ડ્રાઈવર ડ્રાઈવર જ છે, હવે એ ડ્રાઇવિંગ જ કરવાનો છે. પણ શંકરાચાર્ય મહારાજનો ડ્રાઈવર જેવું કહીએ એ સ્તુતિ કહેવાય ને, કે આ માણસ આ મોટા શેઠ પણ હોય ને, ધારો કે આ મોટા શેઠ ખબર છે તો ડ્રાઈવર સારથી છે, ડ્રાઇવિંગ કરે છે, ડ્રાઈવર છે ના, શંકરાચાર્ય મહારાજના ડ્રાઈવર છે. કે શિષ્ય થવું હોય, શિષ્ય થવું જ પડશે, નથી આવડતું એટલે ભણવું છે, શિષ્ય થવું જ છે. પણ શિષ્ય થવું હોય તો ખબર, હું તો શંકરાચાર્ય મહારાજનો શિષ્ય છું, હું તો મહામંડળેશ્વર 1008 શિષ્ય છું. તો શિષ્ય થવામાં પણ કોનો શિષ્ય મહત્વ? કારણ કે શિષ્ય થવું સ્વાભાવિક છે, સાથી થવું સ્વાભાવિક છે, એમ વાહન થવું સ્વાભાવિક છે. પણ એ વાહનનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો? કે દેવતાઓના વાહનમાં ઉપયોગ કર્યો એનો, એ એની મહાનતા જે સ્તુતિ છે. એટલે કયા અંશને સ્તુતિ ગણવી એ ચિંતાનો વિષય છે, કે આપણને ગમે તે કરે એમાં નિંદા લાગી શકે અને બીજાને ગમે સ્તુતિ લાગી શકે. એટલે આમાં કયો અંશ જોવો? તો વાહનત્વમ અશ્વસ્ય સ્વાભાવિકમ. એક આ રીત છે સમજવાની, કે અશ્વ માટે વાહનત્વમ સ્વાભાવિકમ. અથવા બીજું ટિપ્પણ કહે છે પાંચમી પાદમાં, યદમાં વાહનત્વમ શ્રુતિ તાત્પર્ય વિષય ઇતિ શેષઃ. અથવા શ્રુતિને આ કહેવાનું નથી, હવે ક્યાં સમજ, શ્રુતિએ તો બધું ઘણું જ કહ્યું હોય, એમાં કઈ વસ્તુ પર? મને એક માણસ આવડતો હતો કે છે કે વિમાનો ને બધું શ્રુતિમાં કરવું છે ને, વેદો ને એન્સાયક્લોપીડિયા બનાવવો જોઈએ, જાત જાતની વસ્તુઓ ને શું ખબર નહીં. શ્રુતિ એના માટે બની જ નથી, જેનું પ્રામાણ્ય જેમાં છે ત્યાં ઉપયોગ કરવો જોઈએ.
છે, ભલે વિમાનો હશે નહીં, સાચું હોય ને ખોટું હોય, આપણને નથી કે ફેર જ નથી પડતું. તો શંકરાચાર્ય મહારાજ આપણા ડાબા હાથે લખે છે, અત્યારે આપણા વર્તમાન શંકરાચાર્ય મહારાજ આપણા ગુરુજી ડાબા હાથે લખે છે. આપણે ડાબા હાથે લખવાનું શરૂ કરવું કે નહીં? આપણને જમણા હાથે જ લખતા આવડે છે, તો આપણે એમનું જોઈને ડાબા હાથે શરૂ કરવું, શંકરાચાર્ય ડાબા હાથે લખે છે. તો શેમાં પ્રમાણ છે સમજ તો પડવી જોઈએ ને, કે ભાઈ એ બ્રહ્મ અને જીવના ઐક્યમાં પ્રમાણ છે, બાકી એનું છોડી દેવાનું. એમને જે કરવું એ કરે, જેવું કરવું એ કરે. મોટા મારા છીકણી સૂંઘે, છીકણી સૂંઘવી કે નહીં? જાહેરમાં છીકણી સૂંઘે, પ્રવચન કરતા કરતા આમ ડબ્બી કાઢવાની, એક પાંચ કલાક તો ડબ્બી ખોલતા થાય, આટલું પકડ્યા પછી પાછું અડધું પ્રવચન ચાલે, પકડીને એમ કરતા બીજું પ્રવચન થાય, પછી રૂમાલ હાથમાં લે આમ આમ વાર્તા વાર્તા એનું પાછું પ્રવચન ચાલતું હોય, પછી વાણી વ્યવસ્થિત રીતે આમ આમ ઘસીને સાફ કરે. તો હવે એ બધું એટલે આપણે પ્રવચન કરવાની પ્રેક્ટિસ કરવામાં શું કરવાનું, એક છીકણી ડબ્બી રાખવાની. કોણ છે એમાં પ્રમાણ છે? ભાઈ આ શ્રુતિ ઘોડાએ વહન કરી એની બાબતમાં પ્રમાણ નથી. વાહનત્વમ શ્રુતિ તાત્પર્ય વિષયક, શ્રુતિના તાત્પર્યનો વિષય, એનું વાહન પણ નથી. કોનું વહન કર્યું એમાં છે? વહન કર્યું એમાં નથી. બરાબર? ઇતિ શેષ તસ્ય અનુદ્યમાનત્વાત ઇતિ ભાવઃ. તસ્ય એટલે વાહનત્વસ્ય, એટલે અશ્વનું વાહન થવા પણ છે એ તો શ્રુતિએ એનો અનુવાદ કર્યો છે કે તો જીવ છે એ બ્રહ્મ છે. તો મને જીવ કહો છો? અમે નથી કહેતા તો જીવ છે. તું તારી જાતને જીવ કહે છે, એ જે જીવ છે એ બ્રહ્મ છે. તો શ્રુતિ ક્યાં અનુવાદ કરે છે અને ઉદ્દેશ્ય અને વિધેય, અથવા ક્યાં અનુવાદ છે અને ક્યાં એની અપૂર્વતા છે? તો આ તો અનુવાદ છે, જે સામાન્ય વ્યવહારમાં જાણીતું છે એનું જ કથન એને કર્યું છે કે વહન કરે છે. એટલા માટે એ અહીં કહેવાનું એનું તાત્પર્ય નથી. વાહનત્વમ અશ્વસ્ય સ્વાભાવિકમ, અશ્વનું વાહન થવાપણું છે એ સ્વાભાવિક છે. સ્વાભાવિકત્વા ઉચ્છાય પ્રાપ્તિ દેવાજ સંબંધ અશ્વસ્ય થી સ્તુતિ એવ એશા. તો સ્વાભાવિકમ એ સ્વાભાવિકત્વા, વાહનત્વમ સ્વાભાવિકમ અશ્વસ્ય સ્વાભાવિકત્વા. પછી કહે છે ઉચ્છાય પ્રાપ્તિ દેવાદિ સંબંધ, અને ઉચ્છાય એટલે કે સ્તુતિ એટલે પ્રેઝ વર્ધિનેસ, એટલે એને એને ઊંચકવામાં ક્યાં આવ્યો, એનું ઊંચાપણું ક્યાં થયું? તો વાહન થવામાં ઊંચાપણું નથી, અર્થવાદ એટલે સ્તુતિ. તો સ્તુતિ ક્યાં છે? વાહન થયું એમાં, તો અશ્વ વાહન થયું એમાં એની સ્તુતિ નથી. એની ઉચ્છાય પ્રાપ્તિ એટલે રેઝિંગ કે પ્રમોટિંગ, એનું પ્રમોશન છે એ શેમાં છે? તો કે અશ્વસ્ય દેવાદિ સંબંધ એની ઉચ્છાય પ્રાપ્તિ છે. અશ્વનો દેવતાઓ વગેરે જોડે સંબંધ થયો એ એની સ્તુતિ છે, એ એનું પ્રમોશન છે. ઇતિ સ્તુતિ એવ એષા, અને માટે આ સ્તુતિ છે. ઇતિ છઠ્ઠી પાદ નો અર્થ દેવાદિ સંબંધ રૂપ ઉત્કર્ષ પ્રાપ્તિ બોધકત્વાદ ઇતિ અર્થ, એટલે દેવતાઓ સાથે સંબંધ થયો એ ઉત્કર્ષની પ્રાપ્તિ છે એ અહીં બોધ કરવામાં આવ્યો છે. આગળ ભાષ્યકાર કહે છે તથા વાજ્યાદયઃ જાતિ વિશેષાઃ વાજી ભૂત્વા ગંધર્વાન અવહત ઇત્યનુષંગઃ તથા અર્વા ભૂત્વા અસુરાન અશ્વો ભૂત્વા મનુષ્યાન તથા વાજ્યાદય જાતિ વિશેષ, વાજી વગેરે છે જાતિ વિશેષ જેવું સમજવું. વાજી ભૂત્વા ગંધર્વાનો અવહત ઇત્યનુષંગ, વાજી થઈને એને ગંધર્વોનું વહન કર્યું. તથા અર્વા ભૂત્વા અસુરાનો અવહત, અર્વા થઈને અસુરોનું વહન કર્યું. અશ્વ ભૂત્વા મનુષ્યનો અવહત, અશ્વ થઈને એને મનુષ્યનું વહન કર્યું. ટીકામાં કહે છે સમુત્પદ્ય ભૂતાની દ્રવંતિ અશ્વિન ઉત્પત્ત્યા પરમ ગંભીરસ્ય ઈશ્વરસ્ય સમુદ્ર શબ્દતામ આહ. તો સમુદ્ર અહીં ઈશ્વરને કહ્યો છે. શી રીતે? તો કહે છે સમુદ્ર એની એમણે વ્યુત્પત્તિ બતાવી. સમુત્પદ્ય ભૂતાની અશ્વિન દ્રવંતિ, એટલે અસ્માત સમુત્પદ્ય એમાંથી ભૂતો ઉત્પન્ન થાય છે સારી રીતે, અને એમાં જ પાછા લીન થાય છે.
એટલા માટે આ વ્યુત્પત્તિના દ્રવંતી પાંચમી પાદનો જ લિયંતે, તો ભૂતો એમાંથી જ ઉત્પન્ન થાય છે અને એમાં જ પાછા લીન થાય છે. આ વ્યુત્પત્તિના આધારે પરમ ગંભીર એવો જે ઈશ્વર છે ને સમુદ્ર શબ્દ થી કહેવામાં આવ્યો છે. સમુદ્ર એટલે પરમાત્મા એ ભાષ્ય કહે છે. સમુદ્ર એવ ઇતિ પરમાત્મા બંધુ બંધનમ બધ્યતે અસ્મિન્નિતિ. સમુદ્રો યોનિ કારણમ ઉત્પત્તિમ પ્રતિ. સમુદ્ર જ પરમાત્મા છે, બંધુ છે, બંધન છે, બધ્યતે અસ્મિન્નિતિ જેમાં બાંધવા એટલે તબેલો, ઘોડાને બાંધવાનો જે તબેલો હોય એ સમુદ્ર પરમાત્મા છે. સાતમી પાદનો બધ્યતે સ્થાપ્યતે સ્થિતિ આસ્પદમ, બંધ એટલે કે સ્થિતિ એને ત્યાં રાખવામાં આવે છે. સમુદ્ર હયોની કારણ ઉત્પત્તિ પ્રતિ, એ ટૂંકમાં પરમાત્માની ઉત્પત્તિનું કારણ છે, પરમાત્મા સ્થિતિનું કારણ છે અને પરમાત્મા સમુદ્ર શબ્દ વાપરો ને સમુદ્ર એટલે સમ એટલે ઉત્પત્તિનું કારણ છે અને દ્ર એનાથી લીન લીન થવાનું કહે લયનું કારણ છે. એટલે પછી સ્થિતિ પણ સમજી લેવાની, બંધન કર્યું એટલે સ્થિતિ આવી ગઈ. ટીકાકાર કહે છે તત્ર યોનિતમ ઉત્પાદકત્વમ. છઠ્ઠી પાદનો તો પરાત્મની પ્રકૃત વાક્યવા, તત્ર એટલે એમાં, તો કોણ તત્ર એટલે તો કહે છે પરમાત્મામાં અથવા તો પ્રકૃત વાક્યમાં. યોનિનો અર્થ શું કરો કે યોનિત્વમ એટલે ઉત્પાદકત્વમ, ઉત્પન્ન કરનાર હોવા પણ. બંધુત્વમ એટલે સ્થાપકત્વમ, સમુદ્રત્વમ એટલે વિલાપકત્વમ એથી ભેદ. ત્રણ શબ્દો વાપર્યા છે જો શ્રુતિએ. સમુદ્ર સમુદ્ર એવો બંધુ હું, સમુદ્ર હયોની અને સમુદ્ર, એટલે સમુદ્ર શબ્દ છે, બંધુ શબ્દ છે અને યોનિ શબ્દ છે. બરાબર, સમુદ્ર બંધુ અને યોનિ આવા ત્રણ શબ્દો છે. તો કે યોનિ એટલે જન્મ આપનાર એ તો જાણીતો છે, અને સમુદ્ર કહીને વિલાપકત્વ કહ્યું, પછી બંધુ એટલે બાંધવાનું, તો બાંધો તો સ્થિતિ જ થાય ને, પછી મરી ના જવાય, જન્મ ના થાય, જન્મ ને મરણ ની વચ્ચે બંધાયેલા રહેવાનું હોય ક્યાંક, એટલે એને બંધુ કહ્યું. સમુદ્ર તમ વિલાપકત્વ તત્ર, એટલે ટૂંકમાં ત્રણ શબ્દો વાપર્યા છે યોનિ બંધુ અને સમુદ્ર. યોનિ એટલે ઉત્પન્ન કરનાર, બંધુ એટલે સ્થિતિને માટે જવાબદાર, સમુદ્ર એટલે વિલાપન માટે કે લય માટે જવાબદાર, એવા ભેદો સમજી લેવા. અથવા પરમાત્મા યોનિત્વાદી વચન ઉપાસ્ય અસ્વસ્ય કો, એમાં અમારે ઘોડા રહેશું. પરમાત્મા એની યોનિ હોય પણ એમાં અશ્વ ને શું? પરમાત્મા યોનિત્વાદી વચન ઉપાસ્ય અશ્વસ્ય, કારણ કે આપણે અશ્વની ઉપાસના કરવાની છે એમાં, અને એટલે પેલો માણસ જે કરતો હશે ને એની નજર ને સામે અશ્વ, અશ્વથી લક્ષિત પ્રજાપતિ, હવે અશ્વની આજુબાજુ બે પાત્રો એટલે સોનાનું પાત્ર અને ચાંદીનું પાત્ર, એટલે એની નજર આ બધી વસ્તુઓ હશે. હવે એ વખત એને લાગ્યું કે આપણે ફંટાઈ ગયા, કે પેલું જે પાત્ર છે એટલે એને માટે એમણે કહ્યું કે સમુદ્ર યોની છે પરમાત્મા, એટલે પેલું આપણું જે ચિત્ર હતું એમાં એને ક્યાં ગોઠવવાનું, એટલે એને સમજવું છે કે કો ઉપયોજ્ય તે અશ્વ ઉપાસ્ય, અશ્વ ઉપાસ્ય અશ્વસ્ય, એની ઉપાસના કરવાની છે, એ અશ્વ જોડાનો શું સંબંધ છે? કો અશ્વ સંબંધીની કસ્મિન ફલે પ્રયોજકમ ભવતી, અશ્વ સંબંધી કયા ફળમાં એનો ઉપયોગ થશે? તત્ર આહ એવમ ઇતિ આઠમી પાદનો છે. તથા ચ અશ્વસ્તુતૌ ઉપયુક્તમ તત્, તો કહે છે કે અશ્વની સ્તુતિમાં એનો ઉપયોગ છે, એ કહે છે એવમ ભાષ્યમાં. એવમ અસૌ શુદ્ધ યોનિ શુદ્ધ સ્થિતિ એટલે સ્તુયતે. તો આ આની સ્તુતિ અશ્વની સ્તુતિ એટલે અશ્વની સ્તુતિનું આ પ્રકરણ છે કે આ કંડિકા છે. આ રીતે પણ અશ્વની સ્તુતિ કરવામાં આવી છે કે ક્યાંથી જન્મ્યો છે, કે પરમાત્મામાંથી જન્મ્યો છે. ક્યાં સ્થિતિ છે? પરમાત્મામાં સ્થિતિ છે. ક્યાં લય છે? પરમાત્મામાં લય છે. તો અશ્વ કેટલો મહાન છે. શુદ્ધ યોની સ્થિતિ બે જ કહું છે ભાષ્યકારે, તો લયનું શું કરવાનું? એટલે ટિપ્પણકાર કહે છે ભાઈ આઠમી પાદમાં શુદ્ધ લય છે તે બોધ્યમ, તો લય ભરગો કરી દેજો, ચિંતા ના કરશો કે લય રહી ગયો, તો અશ્વ ને અશ્વ જ રહેશે, જશે જ નહીં, લય પણ થઈ ગયો.
ભસ્ત્રિકામાં શ્રુત્યંતર અનુરોધે સમુદ્ર યોની, અત્યારે સમુદ્ર શબ્દ થી રૂઢિમાનું જાણાતી, પણ સમુદ્ર નો સમુદ્ર કરવો કે નહીં તે સારું એવું કરશો તો ચાલશે. અનુ જાણાતી એને પણ છૂટ આપે છે. અપ્સયો નિર્વાણ અશ્વ તિષ્ટુતે પ્રસિદ્ધ એવ વા સમુદ્ર યોનિ. એટલે શ્રુતે પછી પૂર્ણ વિરામ ની જરૂર નથી. અપ્સુ યોનિર્વા અશ્વ એટલે શ્રુતે પ્રસિદ્ધ એવ વા સમુદ્ર યોનિ. તો અપ્સુ યોનિ આ તૈતિરે બ્રાહ્મણ માંથી છે. અશ્વ છે એ જળમાં યોનિ વાળો છે, જળમાંથી ઉત્પન્ન થયો છે. આમ પણ સમુદ્ર માંથી પેલો નીકળો થયો અશ્વ ઉચ્ચૈશ્રવા અશ્વ ક્ષીર સમુદ્ર નું મંથન કર્યું ત્યારે સમુદ્ર માંથી નીકળ્યો હતો ને, એટલે સમુદ્ર અશ્વની યોનિ છે. ગોઠવાઈ ગયું પ્રસિદ્ધ એવા સમુદ્ર યોનિ, એટલે પ્રસિદ્ધ સમુદ્ર માનવું હોય તો ચાલશે, અમને વાંધો નથી, છૂટતી છે. અને આમ એટલે પ્રથમ અધ્યાય છે, પ્રથમ બ્રાહ્મણમ, પહેલા અધ્યાય નું પહેલું બ્રાહ્મણ સમાપ્ત થયું. એ જ પ્રકાર પ્રથમ અધ્યાય કે પ્રથમ બ્રાહ્મણ પૂર્ણ હોવા, અથવા પ્રથમ અધ્યાય છે દ્વિતીય બ્રાહ્મણમ, પહેલા અધ્યાય નું દ્વિતીય બ્રાહ્મણ શરૂ થાય છે. આ નામ અગ્નિ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ ના નામ છે. એટલે એ રીતે આની મહાનતા છે કે કેટલું મહાન છે કે એના બધા એક એક બ્રાહ્મણ ના નામ છે. પહેલું અશ્વ બ્રાહ્મણ હતું, બીજું અગ્નિ બ્રાહ્મણ. અથવા પ્રથમાધ્યાય છે દ્વિતીય બ્રાહ્મણમ, ત્યાં દ્વિતીય ઉપર એક પાદનોધ છે. એ પાદનોધ નીચે લખે છે, પહેલી પાદનોધ દ્વિતીય બ્રાહ્મણે બંને હે અશ્વમેધ ઉપયોગીના ઉપાસનમ વિરાટ બુદ્ધ્યા કાર્યત્વેન વિધીયતે. અશ્વોપાસ્તિ ઇયમ જ્ઞેયા પ્રથમ બ્રાહ્મણ ઉદિતા. દ્વિતીય બ્રાહ્મણે એક શબ્દ હોવો જોઈએ, દ્વિતીય બ્રાહ્મણે સમ્યક ફલમ અસ્યાહ પ્રચક્ષ્યતે. પૃથક ફલસ્ય અકથનાત બ્રાહ્મણ દ્વય વર્ણિતમ એક ઉપાસનમ એવ ઇતિ વિજ્ઞાતવ્યમ ઉપાસકહી મુપાસકહી. ત્યાં કઈક જુદું લાગે છે, વિજ્ઞાતવ્ય મુપાસકહી મુ હોવો જોઈએ. આ બ્રોજાણ એક વાર્તિક સારના શ્લોકો છે. તો બીજા બ્રાહ્મણમાં અશ્વમેધ ઉપયોગી નહ વન્ને ઉપાસનમ વિરાટ બુદ્ધ્યા કાર્યત્વેન વિધીયતે. આજે બીજું બ્રાહ્મણ છે એમાં અશ્વમેધ નો ઉપયોગી એવો જે અગ્નિ છે એનું વિરાટ બુદ્ધિથી ઉપાસન કરવું કાર્યત્વેન એ કરવું એ પ્રકારે વિધાન કરવામાં આવે છે. પ્રથમ બ્રાહ્મણ એટલે પહેલા બ્રાહ્મણ કરતા જુદો છે. જે પહેલા બ્રાહ્મણમાં બે આવ્યો, એક અશ્વની ઉપાસના કઈ અશ્વના ઉપર અંગોની, અને બીજું અશ્વ વિશેના પાત્રોની ઉપાસના કઈ એની સ્તુતિ માટે કરી. ત્રીજું બ્રાહ્મણ છે એમાં અશ્વમેધ સંબંધી અગ્નિની ઉપાસના છે. તો આ જુદી સ્વતંત્ર ઉપાસના છે. એટલે કહે છે કે ના ઇયમ પ્રથમ બ્રાહ્મણ ઉદિતા અશ્વ ઉપાસથી જ્ઞેયા. આ પણ છે એ પહેલા બ્રાહ્મણમાં કહેલી અશ્વની ઉપાસના જ સમજવી. દ્વિતીય બ્રાહ્મણે સમ્યક અસ્યાહ ફલમ પ્રચક્ષ્યતે એનું ફળ બરાબર આ બીજા બ્રાહ્મણમાં કહેવામાં આવે છે. પૃથક ફલસ્ય અકથનાત, તો આ જુદા ઉપાસનાઓ જુદી છે. એટલે કહે છે કે ના પૃથક ફલસ્ય અકથનાત બ્રાહ્મણદ્વય વર્ણિતમ ઉપાસનમ એકમ એવ ઇતિ ઉપાસકૈહી વિજ્ઞાતવ્યમ. તો આ અલગ ફળનું કથન નથી કર્યું, એટલે ઉપાસનાઓ ગમે એટલી કઈ હોય પણ જુદી છે કે નક્કી કેવી રીતે કરવી, કે જો ફળનું કથન આવી જાય તો એ અલગ થઈ ગઈ, ફળ કથન ના આવતું હોય તો આ કરો આ કરો આ કરો આ બધું જ કરશો પછી તમને ડિગ્રી મળશે. હું વિજ્ઞાનની પરીક્ષા આપીને પાસ થઈ જાઉં તો મને શું મળશે? અને એટલે ભૌતિક શાસ્ત્રની, રસાયણ શાસ્ત્રની અને જીવ બાયોલોજીની, ફિઝિક્સનું પેપર આપીને એમાં પાસ થઈ જાઉં તો શું મળશે? મને કશું નહીં મળે. અને કેમેસ્ટ્રી પાસ થવું તો શું મળશે? કે કશું નહીં મળે. બાયોલોજી પાસ થવું તો શું મળશે? કશું નહીં મળે. ત્રણેયમાં પાસ થઈ તો તને ડિગ્રી મળશે. તો ફિઝિક્સમાં પાસ થવું એક ધોરણ નથી, અને કેમેસ્ટ્રીમાં થવું એક ધોરણ નથી. ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં પાસ થઈને આટલા ટકા લાવીશ તો તું આ ધોરણમાં પાસ થઈશ. એટલે ફળ જયારે આવે ત્યાં સુધીનું બધું છે એ એકના અંગો થશે. એટલે પહેલા બ્રાહ્મણમાં જે ઉપાસના કરી
અને બીજા બ્રાહ્મણમાં કહેવાના છે, એમના ફળ કથન અલગ નથી. એટલા માટે ઉપાસકોએ સમજવું કે આખી એક જ ઉપાસના છે. ટીકાકાર કહે છે, અશ્વાદી દર્શન ઉક્ત્યાનંતરમ અગ્નિ દર્શનમ વક્તુમ બ્રાહ્મણાંતરમ અવતારે હતી. તો અશ્વ વગેરે વિષયની ઉપાસના કર્યા પછી હવે અગ્નિની ઉપાસના કહેવાને માટે હવે પછીના બ્રાહ્મણ અવતરણ ભાષ્યકાર મહારાજ કરે છે. અથ એટલે હવે, એટલે કે પહેલામાં ઉપાસના અશ્વને કહેવાઈ ગયા પછી. નહીં વેહ ઇત્યાદૌ તદ્દૃષ્ટિ ના સ્થિતિ છે. તો હવે આજે નહીં વેહ કિંચન અગ્ર આસીત એ કંડિકા શરૂ થવાની છે. એમાં તદ્દૃષ્ટિ એ નવમી પાદનો જ અગ્નિ ઉપાસના નાસ્તિ, એમાં કે અગ્નિની ઉપાસના નથી કહી. એવું જો તમે કહો તો સત્યમ, તમારી વાત સાચી છે. તત્ર અગ્નિ હે જન્મ વક્તું ભૂમિકા ક્રિયતે ઇત્યાહ. તો તમે કહો છો કે અગ્નિની ઉપાસના કહેવાને માટે આ બ્રાહ્મણ શરૂ થાય છે, પણ આ જે કંડિકા છે પહેલી એમાં અગ્નિની ઉપાસના નથી કહી, એમાં તો અગ્નિના જન્મની વાત કરી છે. તો પછી કેવી રીતે કહેવાય કે અગ્નિની ઉપાસના કહેશે? એટલે કે ખરી વાત છે, આગળ ઉપાસના કહેવાના છે, પણ એના પહેલા અગ્નિ કેવો શુદ્ધ છે એ કેવો છે, એના માટે એનો જન્મ કેવો છે, જુઓ તો ખરે એનો જન્મ કેવો સરસ છે, એમ કહેવા દ્વારા જેની ઉપાસના કરવાની છે એના માટે મહત્વ બુદ્ધિ જન્મે, એને માટેની શુદ્ધિ કરવામાં આવે છે. સત્યમ તત્ર અગ્નિ જન્મ વક્તું ભૂમિકા ક્રિયતે અગ્નિની ઉપાસના, તત્ર એટલે અગ્નિની ઉપાસના માટે, અગ્નિ તદૃષ્ટ અગ્નિની ઉપાસના માટે અગ્નિનો જન્મ કહેવાને માટે પહેલા ભૂમિકા તૈયાર કરે છે ભાષ્યકાર. કહે છે અગ્ને હે અથ અગ્ને હે વાયોહો અગ્નિ ઇત્યાદૌ પ્રસિદ્ધમ તજ્જન્મયતિ ચેત. તો ભાઈ તૈતરીયમાં અમે તો સાંભળ્યું છે કે વાયુમાંથી અગ્નિને ઉત્પત્તિ થાય છે, ઇત્યાદૌ એટલે તૈતરીય વાક્ય. તો અગ્નિનો જન્મ તો પ્રસિદ્ધ છે કે વાયુમાંથી થાય છે, તો તમારે કેમ ફરી કહેવો પડે છે? અગ્નિનો જન્મ કહેવા માટે તમે કહી રહ્યા છો તો જન્મ તો વાયુમાંથી થયો એ પ્રસિદ્ધ છે ઉપનિષદમાં, ઇતિ ચેત. એમ તમે જો શંકા કરો તો સત્યમ વાત સાચી છે. તદ વિશેષસ્યત્ર જન્મોક્તિ ઇતિ આહ. તદ વિશેષ અગ્નિ વિશેષ. અગિયારમી પાદમાં અશ્વમેધ ઉપયોગીનઃ અગ્નેહે, કે અગ્નિનો જન્મ આમ તો વાયુમાંથી એ જાણીતું છે, પણ અમે પેલો અશ્વમેધનો ચોક્કસ અગ્નિ છે ને એ વિશેષ અગ્નિ માટેની વાત કરી રહ્યા છીએ. એ કહે છે અશ્વમેધ ઉપયોગિકસ્ય ઉત્પત્તિ ઉચ્યતે. તો પહેલા બ્રાહ્મણમાં અશ્વના વિષયની ઉપાસના કહ્યા પછી હવે અશ્વમેધનો ઉપયોગી કરીને અશ્વમેધનો જે અશ્વમેધ અગ્નિ હે, અશ્વમેધ અંગસ્ય, અશ્વમેધનો અંગ છે એવો જે અગ્નિ છે એની ઉત્પત્તિ અહીં કહેવામાં આવે છે. અગ્નિ દર્શન હશે વિધાતુ ઇષ્ટસ્ય સિદ્ધ્યર્થ ઉપાસ્ય અગ્નિ સ્તુતિ ફલા તદ્ઉત્પત્તિ ઇષ્ટા. તો અગ્નિ દર્શન હશે વિધાતુ ઇષ્ટસ્ય, અહીં અગ્નિની ઉપાસનાનું વિધાન કરવાની ઈચ્છા છે. દર્શન એટલે ઉપાસના હશે બીજી પાદમાં. તો અગ્નિની ઉપાસના કરવાનું વિધાન કરવાની ઈચ્છા છે, એની સિદ્ધિ કરવાને માટે, એટલે કે વિધાનની સિદ્ધિ કરવાને માટે ઉપાસ્ય અગ્નિ સ્તુતિ ફલા, ઉપાસ્ય અગ્નિની સ્તુતિ એ જેનું ફળ છે એવી તદ ઉત્પત્તિ, ઉપાસ્ય અગ્નિ ઉત્પત્તિ ઇષ્ટા. બરાબર, ઉપાસ્ય અગ્નિની સ્તુતિ એ જેનું ફળ છે એવી ઉપાસ્ય અગ્નિની ઉત્પત્તિ કહેવાનો અહીં એમનું નક્કી કરેલું છે. ઇષ્ટા ત્રીજી પાદનો ઇષ્ટા ઇતિ. નિર્વિષય દર્શનસ્ય સંભવાદિતિ ભાવઃ. કોઈ વિષય વગર તો ઉપાસના ના થઈ શકે ને, એટલા માટે અગ્નિની ઉપાસના એમને કરવી છે. શુદ્ધ જન્મત્વાદ ઉત્કૃષ્ટત્વેન અયમ ઉપાસ્ય. તો એનો જન્મ શુદ્ધ કહેવામાં આવે, દેખો કૌંતેય તો કોંતાનો પુત્ર છે, વાર્ષ્ણય ઋષિકુળનો, એટલે જયારે શુદ્ધ કુળની વાત કરવામાં આવે તો એના દ્વારા ખબર પડે કે આટલો મહાન વ્યક્તિ છે, એમ અગ્નિ શુદ્ધ ઉત્પત્તિ વાળો છે એમ કહેવામાં આવે, એમ થાય કે ઓહો સરસ, તો હું ઉપાસના ચોક્કસ કરીશ. શુદ્ધ જન્મત્વા ચોથી પાદનો. શુદ્ધાત પરમાત્માન જન્મ યસ્ય. તો શુદ્ધ જન્મત્વાત એટલે શુદ્ધ જન્મ એવું નહીં, પણ શુદ્ધાત શુદ્ધ એવા પરમાત્મામાંથી જન્મ થયો છે માટે શુદ્ધ જન્મ છે, માટે ઉત્કૃષ્ટત્વના. તો શુદ્ધાત પરમાત્માન જન્મ યસ્ય પ્લસ શુદ્ધ જન્મ, પછી ત્વાત એટલે તત્વાત, તત્વાત એટલે શુદ્ધ જન્મત્વાત,
તો આ તત્વાત્મા એક અડધો તો ઉમેરવો પડશે મને લાગે છે, કારણ કે તત અને ત્વાત એવું કરવું પડે ને. તમારામાં શું કર્યું છે ભાઈ? એટલે ઉમેરવું પડશે ને. હા, તો તત અને ત્વાત એટલે અડધો તો એક ઉમેરવો પડશે. આપણી પાદનો જ છે, ચોથી પાદનો 29મા પાન ઉપર શુદ્ધાત્ પરમાત્માનઃ જન્મયસ્ય, પછી તત્વાત એવું છે. 29મું પાનું ચોથી પાદનો જ, એમાં તત્વા શબ્દ છે એટલે એક આખો ત છે ને એક અડધો ત છે, એ ઉપરાંત એક અડધો ત ઉમેરવાનો, એટલે તત અને ત્વાત, તત ત્વાત. ઉપાસ્ય હ, તો આનો જન્મ આટલો શુદ્ધ પરમાત્મામાંથી થયો છે માટે અગ્નિ ઉપાસ્ય છે. રાજા દિવસ, તે રાજાનું કોઈ ઉત્કૃષ્ટ હોય માટે રાજા ઉપાસ્ય હોય છે, એમ આનો પણ જન્મ શુદ્ધ જગ્યાએથી થયો છે માટે ઉપાસ્ય છે એવો અર્થ છે. તાત્પર્ય ઉક્તવા વાક્યમ આદાય અક્ષરાણી વ્યાચષ્ટે, આમ આ કંડિકાનો તાત્પર્ય કહ્યું. અને હવે જે કંડિકા છે એના અક્ષરો લઈને એની સમજ આપે છે. તો કંડિકા વાંચીએ આપણે, અગ્નિ બ્રાહ્મણની પહેલી કંડિકા. નૈવેહ કિંચન અગ્ર આસીત મૃત્યુના એવ ઇદમાવૃતમાસીત અશનાયયા, અશનાયા હિ મૃત્યુઃ તન્મનઃ અકુરુત આત્મન્વિષ્યામ ઇતિ અર્જત અચરન અચરત તસ્ય અર્ચતે આપહ અજાયંત અર્ચતે વૈ મે કમ અભૂતિ તદેવ અર્કસ્ય અર્કત્વમ કમ હવૈ અસ્મૈ ભવતિ યહ એવમ એતત અર્કસ્ય અર્કત્વમ ભેદ ન એવ ઇહ કિંચન અગ્ર આસીત. અગ્ર એટલે પહેલા, અગ્રે અહીં કશું જ નહોતું. મૃત્યુના એવ ઇદમ આવૃતમ આસીત, મૃત્યુ વડે જ આ બધું છવાયેલું કે ઢંકાયેલું આવૃત થયેલું હતું. અશનાયયા, મૃત્યુના તૃતીય અને અશનાયા એટલે મૃત્યુ, અશનાયા રૂપી મૃત્યુ. અશનાયા એટલે ભૂખ, ભૂખ વડે બધું ઢંકાયેલું હતું. તો એક વાર કહો છો કે મૃત્યુ વડે ઢંકાયેલું હતું, બીજી વાર કહો છો ભૂખ વડે ઢંકાયેલું હતું, એવું કેવી રીતે? તો કહે છે અશનાયા હિ મૃત્યુ હો, આ ભૂખ છે ને એ જ મૃત્યુ છે. પછી તન મનઃ અકુરુત, આ તન મનઃ એ બંને દ્વિતીય વિભક્તિ છે. તે મનને કર્યું, એ મનને રચ્યું, એમ તન મનઃ અકુરુત એ મનને રચ્યું. એ રચવા પાછળ શો હેતુ હતો કે ઈરાદો હતો? આત્મન્વી શ્યામ ઇતિ, સો લેટ મી હેવ અ માઇન્ડ, હું મન વાળો થાઉં એવું વિચારીને મનને રચ્યું, બરાબર. સહ અર્ચન અચરત, એને અર્ચના કરતા, હી મૂવડ અબાઉટ, અર્ચના કરતા એને આમ વિચરણ કર્યું કે આંટા મારતો હતો, ફરતો હતો. તસ્ય અર્ચતે આપહ અજાયંત, એ અર્ચના કરતો હતો ત્યારે જળ જન્મ્યું. અર્ચતે વય મેં કમ અભૂત ઇતિ, અર્ચના કરતો હું એ મને, મેં એટલે મને અગ્નિને, કમ અભૂત આ મારે માટે જળ ઉત્પન્ન થયું. કમ નોટ જળ છે, કમ અભૂતિથી આ જળ ઉત્પન્ન થયું. તદેવ અર્કસ્ય અર્કત્વમ, આજ અર્કનું અર્કત્વ છે. સો અર્ચતે કમ અર્કમ, જેનું અર્ચન કરનારને ક, ક નોટ જળ અથવા સુખ બંને કર્યા છે, તો જેનું અર્ચન કરનારને ક મળે છે એટલે કે જળ અથવા સુખ મળે છે એનું નામ અર્ક છે. અર્ચતે કમ અર્કમ, જેનું અર્ચન કરનારને ક એટલે કે જળ અથવા સુખ મળે છે એનું નામ અર્ક છે. આ વ્યુત્પત્તિથી અગ્નિને અર્ક કહે છે.
અર્ચતે વૈ મે કમ અભોદિતિ તદેવ અર્કસ્ય અર્કત્વમ. આજ અર્કનું અર્કત્વ છે, એટલે કે એની અર્ચના કરનારને ક જળ કે સુખ મળે છે. કમ હવા અસ્મય ભવતી, એને ક મળે છે એટલે કે સુખ મળે છે કે જળ મળે છે. યહ એવમ એતત અર્કસ્ય અર્કત્વમ વેદ, જે આ અર્કના આવા અર્કપણાને જાણે છે. કયું અર્કપણું? કે એની અર્ચના કરવાથી ક મળશે એવું અર્કનું અર્કપણું જે જાણે છે એને ક મળે છે. એટલે વસ્તુના હોવાથી કશો ફેર નથી. આપણે જાણીએ કે આમાં ક્યાં ઇન્વોકેશન કરી શકાય છે તો આપણે ઇન્વોકેશન કરી લાભ લઈ શકીએ, ના જાણતા હોઈએ તો લાભ ના લઈ શકીએ. હવે ટીકાકાર કહે છે, નૈવ ભાષ્ય વાંચીએ. નૈવેહ કિંચન અગ્ર આસીત ઇહ સંસાર મંડલે કિંચન કિંચિત અપિ નામ રૂપ પ્રવિભક્ત વિશેષમ નૈવ આસીત ન બભૂવ અગ્રે પ્રાગુત્પત્તેહ મન આદેહ. નૈવ ઇહ કિંચન અગ્ર આસીત ઇહ સંસાર મંડળે, આ સંસાર મંડળમાં કિંચન કિંચિદપી જરાક પણ નૈવ આસીત ન બભૂવ હતું જ નહીં, આ સંસાર મંડળમાં કશું જ નહોતું. એમાં કઈ એટલે શું? તો કે છે નામરૂપ પ્રવિભક્ત વિશેષમ, નામ અને રૂપમાં વિભાગ પામેલી કોઈ વિશેષ વસ્તુ જરા પણ નહોતી. અગ્રે એટલે પ્રાગ ઉત્પત્તે હે મન આદે હે, તો મન વગેરેની ઉત્પત્તિ થઈ એના પહેલા કશું જ નહોતું. ટીકાકાર કહે છે નામ રૂપાભ્યામ, એટલે નામ રૂપ પ્રવિભક્ત વિશેષમ, આ જે સમસ્ત પદ છે એ સમજાવે છે. નામ રૂપાભ્યામ વિભક્ત વિશેષ યસ્મિન ઇતિ બહુવ્રીહિ. સો નામ રૂપ પ્રવિભક્ત વિશેષમ કિંચન, તે કિંચનનું આખું વિશેષણ થતું હશે. નામરૂપ પ્રવિભક્ત વિશેષમ કિંચન નૈવ આસીત, તે નામરૂપાભ્યામ વિભક્ત વિશેષ યસ્મિન, જેમાં નામ અને રૂપો વડે વિભક્ત થયેલો વિશેષ જરા પણ નહોતો અથવા હોય એવું કશું નહોતું. એમ વિભક્ત થયેલો વિશેષ જેમાં હોય એવું કશું નહોતું, એ પ્રકારે બહુપ્રિય સમાજ સમજવો. પાંચમી પાદમાં નામાત્મના રૂપાત્મના વિભાગમ ગત સ્વરૂપમ કાર્ય કારણ વસ્તુ જાતમ, એટલે નામથી અને રૂપથી વિભાગ પામેલું જેનું સ્વરૂપ હોય એવું કોઈ પણ કાર્ય કારણ રૂપ વસ્તુ સમૂહો નહોતા. અથવા વિભક્ત હોય એટલે વ્યવસ્થિત, વિશેષ હોય એટલે કાર્યકારણ રૂપમ, યસ્મિન એટલે કાર્યકારણ સમુદાય વસ્તુની, ઇદમ ઘટનામ ઇદમ તદરૂપમ ઇત્યેવમ વ્યવસ્થામ ગત ઇત્યર્થ. તો કાં તો નામ અને રૂપના રૂપથી, નામ રૂપથી અને રૂપ રૂપથી વિભાગ પામેલું કોઈ સ્વરૂપ નહોતું કાર્યકારણ વસ્તુ, અથવા તો જેમાં એટલે કે કાર્યકારણ સમુદાય એવો જે વસ્તુ એમાં કાર્યકારણ રૂપથી આ ઘડો એવા નામવાળો છે અને આ રૂપવાળો છે એવી વ્યવસ્થાને પ્રાપ્ત થયેલી કોઈ વસ્તુ નહોતી. કોઈ કાર્ય કે કારણ એવું છે કે નામરૂપ હોય તો જ કાર્યકારણ હોય, કાર્યકારણ હોય તો જ નામરૂપ હોય. કારણ કે આને કાર્ય કેવું હોય તો એને ઘડો તરીકે ઓળખીએ, એ માટીનું કાર્ય છે એમ સમજીએ તો જ થાય ને. એટલે કશું નહોતું, એટલે જગતમાં કોઈ પ્રકારના વિશેષો વિભાગો ઓળખાણો અલગ અલગ આ નામ આ રૂપ આ કાર્ય આ કારણ આ પ્રકારના કોઈ સમૂહો કે સમુદાયો જન્મેલા નહોતા. ટીકામાં અત્ર શૂન્યવાદી વસ્તુ તો કાલે કરીશું. સ્વગ્રે પ્રાગુત્પત્તે હે મન આદે હે, એટલે મન વગેરેની ઉત્પત્તિ થઈ એના પહેલા અહીં કશું જ નહોતું. એટલે ટૂંકમાં મન જન્મે ત્યારે જ આ બધું જન્મે, મનના જન્મે ત્યારે કોઈ નામ રૂપ કાર્ય કશું હોય જ નહીં. એટલે ઊંઘી ગયા ત્યારે કશું નહોતું, ઉઠે જો મન જન્મ્યું એ તરત આ કાર્ય છે ને આ કારણ છે ને આ બાપ છે ને આ બેટો છે આ બધું શરૂ થઈ ગયું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।